Rajesh seminar. તો શરૂ કરતા પહેલા થોડુંક ટૂંકો પરિચય આપી દઉં. મારા પૂજ્ય દાદાજી પણ બહુ મોટા વૈદ હતા. ગુજરાતમાં એ વૈદોના જે એસોસિએશન હોય એના પ્રમુખ રહી ચૂક્યા હતા. અર્લી 80s માં 14 વર્ષની ઉંમરથી મમ્મી આંગળી પકડીને શીખતો હતો કે આયુર્વેદા શું હોય. પણ ખરેખર આયુર્વેદા આજે બિઝનેસ બની ગયો છે. હું એવું કહું તો ચાલે કે રોગોથી નહીં પરંતુ ડાક્ટરોથી સાવધાન થવાની જરૂર. જેમ પડે તો હસવાની છૂટ છે. રોગોથી નહીં કીધું ડાક્ટરોથી સાવધાન થવાની જરૂર કેમ છે એનું પણ તમને વૈજ્ઞાનિક કારણ આપીશ. કદાચ વડીલ લોકો બેઠા હોય તો એ લોકોને હું પાસ્ટમાં લઈ જઉં તો ખ્યાલ આવશે કે 1970 પહેલા બ્લડ પ્રેશરની નોર્મલ વેલ્યુ કેટલી હતી, ડાયાબિટીસની નોર્મલ વેલ્યુ કેટલી હતી. જો તમે ગૂગલ પર કરશો ને રિસર્ચ તો તમને ખ્યાલ આવશે. ડોક્ટર વિલિયમ ગોલ્ડિંગ નામના અમેરિકાના બ્લડ પ્રેશરના રિસર્ચર, જેને ખરેખર બ્લડ પ્રેશર શું છે એવું એને સંશોધન કર્યું, એ ડોક્ટરે એમના પુસ્તકમાં, આટલા મોટા જાડા પુસ્તકમાં લખ્યું છે કે આજ દિન સુધી બ્લડ પ્રેશરની નોર્મલ ડેફિનેશન મને પણ નથી ખબર. તો 120/80 કોને ડિસાઈડ કર્યું? એ કેટલું હતું 1970 પહેલા? 210/110 એ નોર્મલ કહેવાતું. પછી શું થયું? ફાર્મસી વાળાની દવા વેચાતી નહોતી, એટલે ઇન્સ્યોરન્સ કંપની વાળાને એપ્રોચ કર્યો અને લોભ લાલચો આપી અને આ બધી દિશામાં મારે વાત કરવાની નથી. પણ મુદ્દો ક્યાં છે કે આપણે સમજવાનું છે કે બ્લડ પ્રેશર, મારા પાસે મેડિકલ ફિલ્ડમાં એટલા બધા એક્ઝામ્પલ છે કે કોઈક વ્યક્તિને 160 રહેતું હોય અને નોર્મલ રહેતું હોય. જો અમે એને એવું કહીએ કે તમારું સોલ્ટ ઓછું કરી દો, તમારી આ દવા લો અને ફલાણું લો, સાહેબ એ એબનોર્મલ થઈ જાય. કારણ કે શરીરનું બંધારણ એનું એવું છે, ટેમ્પરામેન્ટ એવું છે, ઇમોશન્સ એના એવા છે, શરીરનું સ્ટ્રક્ચર એવું છે, એની લાઇફસ્ટાઈલ એવી છે, એના જીનેટિકલ હશે ઇસ્યુઝ. પણ એવું નથી કે બધાનું 120 જ હોવું જોઈએ. મારી પત્ની છે એનું હંમેશા 100 થી નીચે જ છે. મારા દૂરના મામા હતા, ગુજરી ગયા લગભગ 89 વર્ષે, એમનું ઓલવેઝ 210 રહ્યું હતું. એનો મતલબ એ નથી કે તમને હું દવાઓ બંધ કરાવવા આવ્યો છું અને કોઈ મહેરબાની કરીને ડોક્ટરની સલાહ વગર દવા બંધ પણ ન કરે. અચ્છા, ડોક્ટર શબ્દ આવ્યો એટલે મારે પૂછવું છે, અહીંયા કોઈ ડોક્ટરને વકીલ હાજર છે? હાજર હોય તો જરા હાથ ઊંચો કરજો. વકીલ છે? જરા હાથ ઊંચો કરજો. કેમ અડધા વકીલ છો? હાથ પૂરો કરો. સ્વામી રામચંદ્ર પરમહંસે એક વખત એવું કહ્યું હતું કે 21મી સદીના ડાક્ટરો અને વકીલો, ફરીથી બોલું છું, ડોક્ટર સ્વામી રામચંદ્ર પરમહંસે એવું કહ્યું હતું કે 21મી સદીના જે પણ ડાક્ટરો હશે અને વકીલો હશે એમની માટે સ્વર્ગમાં જગ્યા બહુ ઓછી હશે. મતલબ તમારે સમજવાનો છે. જે લોકો હસ્યા એમને થોડોક મતલબ જલ્દી ખબર પડી ગઈ, નહીં હસ્યા એ લોકો ઘરે જઈને સમજશે. પણ આટલું યાદ રાખજો કે આજકાલ આખો આ બિઝનેસ થઈ ગયો છે. હું પણ દવાઓ વેચું છું પણ અહીંયા દવા વેચવા નથી આવ્યો. અમારા દાદાજી શીખવાડ્યું છે કે 85% રોગો છે ને વગર દવાએ ઓછા થઈ શકે. આમ તો હું મારો વ્યવસાય ઓછો કરી રહ્યો છું આ બોલીને, પણ સમાજ સેવા પણ એટલી જ જરૂરી છે.
જે દિવસે અમને ગવર્મેન્ટ હેલ્પ કરશે ને અમેરિકામાં, બેઝિકલી હું નડિયાદનો છું પણ અમેરિકામાં હું સ્થાયી છું, અને ત્યાં આગળ અમે ઘણા બધા લોકો આની માટે ફાઇટ કરી રહ્યા છે કે ઇન્સ્યોરન્સ વાળા આયુર્વેદની દવાઓને કવર કરે જેથી કરીને લોકોને વધારે અવેરનેસ આવે. અને કદાચ 2-5 વર્ષમાં તો થઈ જશે, અને અમુક ન્યૂયોર્ક જેવા સ્ટેટમાં, કેલિફોર્નિયા, ન્યૂયોર્ક, ફ્લોરિડા એવા સ્ટેટમાં તો ઇન્સ્યોરન્સ વાળાએ કવર કરવા પણ માંડી છે દવાઓ, એટલે એની ડિમાન્ડ વધવા માંડી છે. મુદ્દો ક્યાં છે કે આપણે ખાલી જાણવાની જરૂર છે કે આપણે આખા દિવસમાં શું ખાઈએ છે, શું પીએ છીએ, કેટલું ઊંઘીએ છે, કેટલું હસીએ છે અને કેટલું સ્ટ્રેસને આમંત્રણ આપીએ છીએ. જો એનું ખાલી બેલેન્સ કરી જોઈએ તો શરૂઆત આપણે કરીએ કે એક વ્યક્તિએ દિવસમાં કેટલી વખત ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ. જાણવું છે તમારે, બીમારીને આપણે ભગાવી હોય તો ખરેખર ખોરાક એ જ આપણું ઔષધ છે અને કિચન એ આપણી ફાર્મસી છે. એવું અમેરિકન ડોક્ટર લખે છે કે ફૂડ ઇઝ અવર મેડિસિન એન્ડ કિચન ઇઝ અવર ફાર્મસી. એવું મેં નથી કીધું, અમેરિકન ડોક્ટર, વ્હાઇટ ડોક્ટર કહે છે. તો હવે એ લોકો પણ સમજતા થયા છે. અનફોર્ચ્યુનેટલી શું છે કે આપણે વિદેશી કલ્ચર, વિદેશી મેડિસિન, વિદેશી તરફ આકર્ષાઈ રહ્યા છે. અને એ લોકો બધા સાઉથ ઇન્ડિયામાં, જો બધા દોડિયાઓ, આખું સાઉથ ઇન્ડિયામાં બધું હબ સેન્ટર કહેવાય છે પંચકર્મનું. મેજોરિટી લોકો બધા 6-6 મહિનાના બુકિંગ કરાવીને બેસી જાય છે. 6 મહિના પહેલાં તમે જાઓ તો તમને બુકિંગ ના મળે. એ લોકો સમજવા માંડ્યા છે કે આયુર્વેદ આવતા 100-150 વર્ષ સુધી રાજ કરવાનું છે. તો શું કરવા, આપણે પોતાનું જ આયુર્વેદ આપણે પહેલા ના જાણી લઈએ કે શીખી લઈએ. સૌથી પહેલા દિવસમાં 2 વખત ખાવું જોઈએ આપણે એવું માનીએ છીએ. તો હું એ એક્ઝામ્પલ આપવા માટે હું 3 અહીંયાથી કોઈ ભાઈઓને બોલાવીશ, અને એમના ઉપર તમને હું જો ડેમોન્સ્ટ્રેશન કરીશ તો તમને બહુ ઇઝીલી મગજમાં ઉતરશે. એવું કરી શકું હું? અચ્છા, 3 મિત્રો આવી જાય. એક તો તમે જ આવી જાઓ, પહેલાં તો તમે બી આવી જઈ શકો છો, અને તમે બી આવી જાઓ. હવે 3 જણ મારી લેફ્ટમાં આવી જાઓ, એક લાઈનમાં ઉભા રહેજો. હવે આપણે એવું સમજવાનું છે કે આમાંથી એક વ્યક્તિની પ્રકૃતિ, બધાની પ્રકૃતિ છે ને વાયુ પિત્ત ને કફની હોય. તમે વૈદ પાસ જાઓ તો વાયુ પિત્ત ને કફની પ્રકૃતિ જોવે તમારી, પછી તમારી દિનચર્યા સાંભળે. એમાંથી દરેક વ્યક્તિને 3-3 પ્રકૃતિ કદી એક સમાન ના હોય. એ તો તમને ખ્યાલ આવે છે ને કે વાયુ પિત્ત અને કફ બધું એક બેલેન્સમાં તો ઇવન ડોક્ટરોને પણ ના હોય. કેમ ના હોય? તો કે આપણા જીન્સ હોય, આપણી લાઈફસ્ટાઈલ હોય, આપણા ઇમોશન્સ આપણે કેવી રીતના હેન્ડલ કરીએ છીએ વગેરે વગેરે. તો હું એવું માની લઉં છું કે આ ભાઈ જે પહેલા નંબરના છે એમની પ્રકૃતિ વાયુની છે. આપણે એવું એઝ્યુમ કરવાનું છે, એવું ખાલી અનુમાન કરવાનું છે. ખ્યાલ આવી ગયો? વચ્ચેવાળા વ્યક્તિ છે એમની પ્રકૃતિ પિત્તની છે એવું માની લઈએ છીએ આપણે, અને છેલ્લા ભાઈ છે એમની પ્રકૃતિ કફની છે. 3 પ્રકૃતિ હોય, એર, ફાયર એન્ડ વોટર. દુનિયામાં 3 તત્વો છે. આપણે પંચમહાભૂત કહીએ છીએ ને, આપણે હિન્દુ છીએ તો આપણે કહીએ છીએ ને પંચમહાભૂતમાંથી આપણો જન્મ થયો, અને જ્યારે વિલીન થઈશું તો બી પંચમહાભૂતમાં જ આપણે વિલીન થઈશું. બરાબર છે? તો પંચમહાભૂત એટલે જમીન અને આસમાનની વચ્ચે 3 એલિમેન્ટ છે, હવા, પાણી અને ગરમી, સૂર્ય. આ તો ખ્યાલ છે. હવે આ ભાઈ છે વાયુ, એટલે આ હવા છે એમના શરીરમાં વધારે. બીજા 2 છે ને એના કરતા વધારે હવા છે. વચ્ચેવાળા ભાઈમાં હવા અને કફ કરતા ગરમી, ફાયર વધારે છે, અને ત્રીજા વ્યક્તિમાં વાયુ એટલે હવા અને ગરમી કરતા કફ એટલે પાણી તત્વ વધારે છે. આટલું ખ્યાલ આવી ગયો? આવું સમજશો ને તો તમને આ કદી જીવનમાં બોલાશે નહીં. હવે 3 મિત્રોને એક સરખું જમવાનું આપ્યું આપણે. 3 મિત્રોને
દાળ ભાત શાક રોટલી સૂપ શરૂઆત જે ફર્સ્ટ 5 કોર્સ મીલ જેવી કે આપણે કહીએ ને 5 કોર્સ મીલ એટલે શરૂઆત સ્ટાર્ટરથી થાય સૂપથી થાય પછી સામાન્ય ખોરાક શરૂ થાય પછી આપણે આગળ આગળ છેલ્લે ડિઝર્ટમાં એન્ડ થાય એનું આ બધું જ તાજું હેલ્ધી ફૂડ પણ ત્રણેય ત્રણેય જણા ખાધું ને એક સરખું પોતાની માત્રામાં પણ આ ભાઈએ ખાધું ને એટલે પછી વિદેશ આવ્યા ડૉક્ટર સાહેબ મને ગઈકાલે શું આપણે ખાધું ને તો મને આજે સવારે મને બ્લોટિંગ ગઈકાલથી જ મને બ્લોટિંગ થતું હતું આજે મને આમ બરાબર જે બોવેલ મુમેન્ટ થવી જોઈએ એ બરાબર ન થઈ મને થોડું પેટ ભારે ભારે લાગ્યું ભલે મેં મીડિયમ ખાધું હતું પણ મને બ્લોટિંગ બહુ થઈ ગયું મને ગેસના પ્રોબ્લેમ થઈ ગયા મને સવારે થોડો કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ થયો સમજણ પડે છે જ્યારે આ કમ્પ્લેન ઓલા બે ભાઈઓને નથી થઈ કોને થઈ કે જેની પ્રકૃતિ વાયુની છે તો કઈથી થઈ હશે કે એ ભાઈએ ચોક્કસ એમાં જે ખાવાની વસ્તુઓ છે ને એમાં કઠોળ હશે અને કુદરતનું કરવું કેવું હોય કે ડાયાબિટીસ જેમ વાળા પેશન્ટને ગળ્યું ભાવે ને એમ વાયુવાળાને કઠોળ બહુ ભાવે સૂકી વસ્તુઓ દુનિયામાં જેટલી છે નટ્સ એમને બહુ ભાવે ઠંડી વસ્તુ બહુ ભાવે આ વાયુવાળાની ટેન્ડન્સી છે ખ્યાલ આવે તમને તમે ઘરે પણ આવી રીતના સ્ટડી કરી શકો છો સો આ ભાઈએ ખાવા બેઠા ને એટલે કઠોળ ભાવે ને એટલે કઠોળ પર થોડો વધારે ભાર આપ્યો એમણે એટલે નેક્સ્ટ ડે શું થયું કે એમને થોડું કોન્સ્ટિપેશન થોડું ગેસ્ટ્રાઇટિસ થોડા એ સિમ્પટમ્સ થયા હવે સેકન્ડ વાળા વ્યક્તિ પિત્તવાળા વ્યક્તિ જેના શરીરમાં ફાયર છે હવે સમજો કે વાયુ એટલે એવું ના સમજશો કે ખાલી ઓયા કરીએ છે બ્લોટ થાય છે એક જ વાયુ નથી આયુર્વેદમાં 84 પ્રકારના વાયુના રોગો છે તમે એવું ના માનતા કે ખાલી મને ઓલું ગેસ થઈ ગયો ને કબજિયાતથી એ વાયુ છે એવું નથી એટલે એ મગજમાંથી ક્લિયર કરી નાખજો પિત્તમાં પણ એવું નથી કે એસિડિટી થાય એને જ પિત્ત થાય એવું નથી પિત્તના પણ 42 પ્રકાર છે અને કફ એવું નથી કે ગળફો નીકળે એ જ વ્યક્તિને કફ કફના 26 પ્રકાર છે સો હું બોલું જ્યારે વાયુ પિત્ત ને કફ તો એની પ્રકૃતિ સમજો વાયુ એટલે ગેસ ના સમજતા પણ ગેસ એમાંનો એક રોગ છે કબજિયાત એનો એક રોગ છે એવા ઘણા બધા રોગ છે તો હવે તમને આટલું તો મગજમાં બેઠું હશે અચ્છા વાયુવાળા વ્યક્તિ કેવા હોય તમને એની બહુ જ એક નાનકડી સમજ આપી દઉં જે લોકો ચાલવામાં બહુ ફાસ્ટ હોય ને અને હાઇટમાં બહુ ઓછા હોય ને એક જગ્યાએ બેસી ન રહેતા હોય ને એમને ફરવું બહુ ગમતું હોય ને એ બધા જ વાયુની પ્રકૃતિ વાળા સમજો શરીરમાં પાતળા જ હોય એ લોકો કદી ગમે તેટલું ખાય તો એ લોકોનું શરીર વધે અને બીજા વાયુવાળા કેવા હોય એ લોકો એવરેજ કરતા હાઇટમાં ઓછા હોય એ અને એવરેજ કરતા હાઇટમાં બહુ લાંબા હોય એ પણ વાયુના જ હોય બધા ખ્યાલ આવી ગયો હવે હવે આના તો આખા ક્લાસીસ હોય છે આયુર્વેદ સમજાવવાના પણ આપણે એમાં જતા રહ્યા હતા હવે પાછા આવી જઈએ અને હવે પિત્તવાળા પર જઈએ પિત્તવાળા વ્યક્તિ ખાધું અને નેક્સ્ટ ડે આવ્યા તો કે ડૉક્ટર સાહેબ ગઈકાલ આપણે જે બધું ખવડાવ્યું ને એમાં શું થયું કે ગેસ તો નથી થયો પણ મને બર્ધિંગ થવા માંડી અને પેશાબમાં થોડી બળતરા થઈ અમુક જેમને માઇગ્રેન રહેતો હતો માઇગ્રેન એગ્રાવેટ થયો પાઇલ્સ જેને થતું હોય તો એને પાઇલ્સ એગ્રાવેટ થઈ જાય એ કેમ થયું તો કે જે ખાવામાં જે આથો ઓઇલી વસ્તુ હતી જે સ્પાઇસી હતી જે ખાટી વસ્તુ હતી એ બધી જ વસ્તુ પિત્તવાળા જો પેટ ભરીને ખાય તો એગ્રેવેશન આવે તો હવે હું શું સમજાવીશ કે વાયુવાળા કહીશ કે તમારે 100 વર્ષ સુધી નિરોગી રહેવું છે તો આજથી કઠોળ અને નટ્સ ઉપર કાબુ કરો બાકી મરજી આવે એટલું ખાઓ પ્રકૃતિ જાણ્યા પછી પિત્તવાળાને શું કહેવાનું કે ફર્મેન્ટેશન એટલે આથો ઓઇલી વસ્તુઓ જેટલી છે કેફીનવાળી વસ્તુઓ જેટલી છે ખટાશવાળી છે તીખી બહુ તળેલી તેલવાળી એના પર કાબુ કરો બાકી બધી બહુ વસ્તુઓ છે ખાવાની તમે એનાથી પેટ ભરો ને પણ કુદરત શું કુદરતી શું થાય કે જે પ્રકૃતિ હોય એના ઉપર વધારે મારો કરવાનું મન થાય
આમ એટલે તો રોગી થઈએ છે, પણ આમાંથી દરેક અમુક જણા અમુક ટકા કેવા હોય છે કે એ લોકો બેલેન્સ હોય છે, એ લોકો ધારે ને કે મારે હવે આ પ્રોબ્લેમ થવાનો છે અને હું ગમચીતી થઈ જાઉં તો એ લોકો ચેન્જ કરે છે. મને ફીડબેક આવતા હોય તો મને ખબર પડે કે હા આટલા ટકા લોકો એમાં ફીડબેક આપે છે એટલે એટલા લોકોએ ચેન્જ કર્યું. હવે ત્રીજા વ્યક્તિ કફની પ્રકૃતિના છે, હાથ ઊંચો કરજો. હા ભાઈ, કફની પ્રકૃતિના, વાયુની પ્રકૃતિના હાથ ઊંચો કરજો. આ વાયુની પ્રકૃતિના અને પિત્તની પ્રકૃતિના. હા ભાઈ, ખબર પડી ગઈ તમને. હવે કફની પ્રકૃતિ વાળાએ બધું ખાધું, એ જ બધું ત્રણે ત્રણ સરખો ડાયટ જ કર્યો છે બધાએ, પણ પ્રકૃતિ પ્રમાણે એમના સિમ્ટમ્સ ડેવલપ થાય છે. તો કફ વાળા વ્યક્તિએ ખાધું જ્યારે તો નેક્સ્ટ ડે આવે છે, સાહેબ ગઈકાલ તો જેવું ખાધું ને એવી ઊંઘાઈ ગઈ અને એકદમ લિથાર્જિક, સવારે ઉઠાય જ નહીં, સવારે જલ્દીથી ઉઠાય નહીં અને શરીર એકદમ થોથરો થોથરો લાગી, આમ આળસ આળસ લાગે છે. કેમ કે એમના શરીરમાં થોથર એટલે ફેટ ઓલવેઝ જરૂર કરતા વધારે હોય. હવા, મેં કહ્યું ને હવા એટલે એ વ્યક્તિ કદી બેસે નહીં, આમ કામ કર્યા જ કરે, દોડ્યા જ કરે એથી ત્યાં ત્યાંથી, અને ગાડી એની એકદમ બધું ક્લીન હોય. જ્યારે કફ વાળા છે ને બધું નજીકમાં જોઈએ, બધા રિમોટ કંટ્રોલ બાજુમાં હોય, બધી ચાવીઓ બાજુમાં પડી હોય, નાસ્તા પાણી બધું બાજુમાં જ હોય, ઊભું થઈને જવું ના ગમે. આ બંને ઓપોઝિટ છે. અને પિત્તવાળા મોડરેટ હોય બંને બાજુ, થોડું આમ ને થોડું આમ, પણ વાયુવાળા બહુ આમ ને પિત્ત, કફવાળા બહુ આમ અને પિત્તવાળા વચ્ચે. કોઈ પણ વસ્તુમાં તમે કોઈ પણ વાત કરશો ને વાયુવાળા વધારે બોલશે, અવાજ મોટેથી આવશે, એમનો ઘોઘરો અવાજ આવશે. જ્યારે કફવાળા બહુ જ ધીમેથી બોલે અથવા બોલે તો એમાં મીઠાશ બહુ હોય. એટલે દુનિયામાં જેટલા પણ સિંગર્સ છે ને એ બધા કફવાળા છે, મેજોરિટી. બહુ મીઠો અવાજ હોય લોકો, 10% કે 15% લોકો જ વાયુવાળા સિંગર બની શકે, અપવાદ. કફ વાળાને શું ભાવે? એમને સિમ્ટમ્સ ક્યાંથી એગ્રેવેટ થયા? જે ડિઝર્ટ ખાધી, ગળ્યું ખાધું, ડેરી પ્રોડક્ટ્સ ખાધી, એમને બહુ ભાવે, કુદરતી બહુ ભાવે એ લોકોને. તો આ બધી વસ્તુઓને જો એક વખત તમને ખબર પડે કે આ વાયુવાળા ડોક્ટર સાહેબે એ બધું મારી આખી કલાક દોઢ કલાક બેસીને મેથી મારી બધા પ્રશ્નો પૂછ્યા અને છેલ્લે કીધું કે મારી પ્રકૃતિ આ છે, લાઈફ ટાઈમ સુધી તમારે આવું આવું ખાવાનું છે, તો શું થશે? એ ભાઈ 15% બીમાર થશે, 85% એના ખોરાકથી જ એ ચેન્જ કરી શકશે. તમારી 15% કેમ બીમાર પડશે? કારણ કે જીનેટિકલ ઇશ્યુ હોય, એ ઉંમર જતા ધીરે ધીરે આવવાના છે. એક સમજણ પડી તમને હું આજે કહું છું, એ મગજમાં ઉતરે છે? વાયુ, પિત્ત અને કફ જો એક વખત તમે સમજી જાઓ તો તમને ખાવામાં, અચ્છા વાયુવાળા ક્યારે ખાવું જોઈએ, કેટલા વાગે ખાવું જોઈએ, પિત્તવાળા કેટલા વાગે ખાવું જોઈએ, એનું પણ થોડું વિશ્લેષણ છે. સો આપણે હિન્દુ છીએ તો હિન્દુમાં મુહૂર્ત આવે છે. ઓકે, આપ બેસી શકો છો. થેન્ક યુ વેરી મચ. આમની માટે તાળી પાડો. તાળી પાડવાનું મહત્વ બી એ છે કે તમે એક્યુપ્રેશર કરી રહ્યા છો, તાળી પાડો ને તો આમ આમ નહીં પાડવાની, ખાલી અમુક જ ઓર્ગન છે ને એ તમારા એક્ટિવેટ થશે. આખી આમ પાડો ને તો તમારું એક્યુપ્રેશરની એક્સરસાઇઝ થઈ જાય. ઓકે ઓકે, સો હવે આપણે પાણી ઉપર જઈએ. પહેલાં ફૂડ જોઈ લઈએ, કેટલા વાગે કોને કેવી રીતના ખાવું જોઈએ. તો સૌથી પહેલાં બ્રેકફાસ્ટ. હું ઘણા વર્ષો પહેલાં લંડનમાં હતો, એક ડૉક્ટરને મળ્યો હતો, તો મેં ડૉક્ટરની જોડે બધી ચર્ચાઓ કરી તો ડૉક્ટર કહે છે કે ઇંગ્લેન્ડમાં એવું પહેલાં કહેવાતું હતું કે હેવ યોર મોર્નિંગ બ્રેકફાસ્ટ કિંગ સાઇઝ, રાઈટ? મોર્નિંગ બ્રેકફાસ્ટ કિંગ સાઇઝ એટલે બધું જ ખાઓ, તમારું શરીરમાં જેટલું સમય એટલું ખાઓ સવારનું બ્રેકફાસ્ટ. પછી તમે હેવી ખાધું હશે ને તો તમને બપોરે ખાવાનું મન નહીં થાય. એટલે હેવ યોર મોર્નિંગ બ્રેકફાસ્ટ કિંગ સાઇઝ, લંચ શુડ બી પ્રિન્સ ટાઈપ, પ્રિન્સ એટલે રાજાનો બચ્ચો, અને ડિનર શુડ બી અ બેગર સ્ટાઈલ, બેગર કેટલું ખાય, ભિખારી જેટલું હાથમાં આવે એટલું ખાઈ લે. તો અહીંયા આગળ હું જોઈ રહ્યો છું તો સવારે બેગર સ્ટાઈલ બ્રેકફાસ્ટ કરીને ભાગી જાય છે,
જોબ પર જવાનું છે, ફલાણે જવાનું છે, એટલે ચા કે નાસ્તો કે આગલા દિવસની બે રોટલી પડી હોય કે ગમે તે કંઈક ચવાણું કે બિસ્કિટની જોડે ચા લઈ લે, બપોરે બહાર જે લઈ જવા ઘરેથી ટિફિન લઈ ગયા હોય અથવા બહારથી કંઈક સેન્ડવિચ ખાઈ લે, અને કે રાતના આવું એટલે દાળ ભાત શાક રોટલી ફૂલ ભાણું રાજાની જેમ રાત્રે ખવાય છે, અને પ્રોબ્લેમ ત્યાંથી શરૂ થાય છે કે રાત્રે આપણે જે મોડા ડિનર કરીએ છીએ. હું આ બધા ડાક્ટરનો બિઝનેસ ઓછો કરવા આવ્યો છું, સમજો, જો કાલથી એમાંથી 10% લોકો પણ ફોલો કરશે ને તો હું, મારો વોઇસ રેકોર્ડ થઈ રહ્યો છે, હું તમને એક ઓપન ચેલેન્જ આપીને જઉં છું, એમાંથી 90 દિવસ ખાલી કરશો ને કે સાંજનું ડિનર ખાલી 6 વાગે સુધીમાં ખાઈ લો, તમારા ડાયાબિટીસમાં તમે જોજો, તમારા બ્લડ પ્રેશરમાં, કોલેસ્ટ્રોલમાં વગેરે બધા બહુ પ્રોબ્લેમમાં તમને પોતાને ચમત્કારિક ચેન્જ લાગશે. બીજું કશું જ ના કરશો, ખાલી સાંજનું ડિનર જલ્દી કરો, બપોરે ઓછું ખાઓ, સવારે હેવી ખાઈને જાઓ, ખાલી 3 મહિના કરી તો જુઓ. પહેલાં તમને દવાઓ અસર ન કરતી હોય, ઓછી કરતી હોય, દવાઓ ડૉક્ટરો વધારતા જતા હોય, તો આટલું તો કરી જુઓ 3 મહિનામાં, અને પછી અમને ફીડબેક આપો. જો પોઝિટિવલી તમે કરશો ને સાચી રીતે, હું ડેફિનેટલી કહું છું કે મેક્સિમમ લોકો ખુશ થશે, વગર કોઈ, હું કોઈ દવા નથી આપવાનો, ખાલી તમને ચેન્જ કરાવવાનો છું લાઈફસ્ટાઈલ, આટલું આટલું કરો. સો ફૂડ ઉપર, હવે ફૂડ કયું પ્રકૃતિ પ્રમાણે ખાવાનું છે, 2 વખત ખાવાનું છે, અને સવારે હેવી ખાવાનું છે, બપોરે થોડુંક સિમ્પલ સલાડ કે છાશ કે એવું તેવું, અને સાંજે 6 વાગે પહેલાં ડિનર કરી લેવાનું છે. કઈ દિશામાં ખાવું જોઈએ? તો કે સવારનું ભોજન છે ને, જ્યાં સૂર્ય ઉગે ને, આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું, જ્યાં સૂર્ય ઉગે ને એની સામે બેસીને ખાવાનું છે, એ આપણી મોઢાની સામે હોવું જોઈએ, એટલે કે પૂર્વ દિશામાં. પછી સૂર્ય થોડોક નોર્થ તરફ થઈને પછી વેસ્ટ તરફ જાય છે, એટલે બપોરનું ખાવું હોય તો કે નોર્થ તરફ મોઢું રાખીને ખાવાનું, સૂર્યને ફોલો કરવાનું, એટલું યાદ રાખજો મગજમાં, સૂર્યને ફોલો કરજો. અને રાતનું ડિનર જ્યાં આથમે એટલે વેસ્ટ દિશામાં મોઢું રાખીને ખાશો તો તમને પાચન તંત્રના રોગ 50% ઘટી જશે, ખાલી આટલું કરજો. દિશાથી પણ છેલ્લે મને કોરોના વાયરસ વિશે કહેજો, હું થોડું એનો પણ ઉલ્લેખ કરવાનો છું, મારા 4 ટોપિક પતી જાય એટલે. આ બધી ટોક છે ને, આમ તો હું આપણા હિન્દુ ટેમ્પલ્સમાં તો હું ફ્રીમાં અમેરિકામાં પણ આપું છું, ફ્રીમાં જ આપું છું, પણ આ ધોરિયા લોકો અમને આ ટોક માટે ઘણી બધી ફંડ એ લોકો એ કરે છે, કારણ કે એ લોકોને આ બધું નવું લાગે છે, આપણે તો બધા સાંભળેલું છે, ઓકે આ બધું સાંભળેલું છે, અને એમને મળતું હોય મફતમાં તો સાંભળવામાં વાંધો નથી, કંઈ નુકસાન થોડું જવાનું છે, પડ્યું પડ્યું ગુણ કરશે, પણ ધોરિયા લોકો એ વેલ્યુ કરે છે. આ એક એક ટોકને સાંભળવા માટે અમેરિકામાં કેટલા ડોલર લોકો એ લોકો આની ફી ચૂકવે છે. અમેરિકામાં યોગાના સેશન તમે જોશો, અમેરિકામાં 1-1 કલાકના $70 ન્યૂયોર્કમાં એ લોકો ચાર્જ કરે છે, આપણા લોકો બધા ફ્રીમાં કરે છે, કેમ કે આપણે ઘરનું છે એટલે માટે. પણ સાચું કહું, ઘણી વખતે ગુરુજીભાઈ મારી વાત યાદ રાખજો, મફતમાં મળેલી વસ્તુની વેલ્યુ બહુ જ ઓછી હોય છે. હું તમને બહુ સાચી વસ્તુ કહું છું, એનો મતલબ કે મારે કશું જોઈતું નથી, અપેક્ષા નથી રાખતો, પણ ઘણી વખતે, એક વખત ન્યુયોર્ક ટાઈમ્સમાં છેલ્લે હમણાં એક આર્ટિકલ આવ્યો હતો, હું બહુ 2 મિનિટનો કહીશ, તમને સમજ પડશે એમાં, કે એક સ્ટીવન નામનો વ્હાઈટ કલર ચામડી એની વ્હાઇટ અને સ્ટીવન છોકરો ન્યુયોર્કના સબવેમાં એક ગિટાર વગાડતો હતો છેલ્લા 12 વર્ષથી. પછી એનો જે કેસ હોય ગિટારનું એ ખોલીને મૂકી દે અને એ ચેર પર બેસીને વગાડે અને બહુ સારી સારી ધૂન વગાડે, તો કોઈક દિવસે $50, $60, $70, $100 લઈને ઘરે જાય 12 વર્ષથી. પછી એક દિવસ માઇકલ કરીને એક માર્કેટિંગનો બહુ મોટો અનુભવી માણસ ત્યાંથી પસાર થયો હતો, તો માઇકલે જોયું કે બહુ સારું છે ને એની, અને કંઈક એની પાસે ટાઈમ હશે એટલે થોડોક ટાઈમ સ્પેન્ડ કર્યો એ ભાઈ જોડે, સ્ટીવન જોડે. સ્ટીવનને કીધું કે તું કેટલા વર્ષથી વગાડે છે? તો હું 8 વર્ષથી વગાડું છું. તું કે આટલા આટલા મ્યુઝિકના તું ટોન ધૂન વગાડી શકું? તો કે હા વગાડી શકું. તો વગાડીને દેખાડ્યા, તો સારો ઇમ્પ્રેસ થયો કે સારો આટલું બધું સારું વગાડનારો માણસ અહીંયા $50-60 લઈને એનું જીવન ગુજરાન કરી રહ્યો છે. તો એને માર્કેટિંગવાળાને એનો ફંડા યાદ આવ્યો કે શું કરવા, હું આનું માર્કેટિંગ ના કરું, આની ટેલેન્ટનું હું માર્કેટિંગ કરીને જોઉં. તો એણે માર્કેટિંગ માટેનું શું કર્યું
કે હું હું તને કે ચાર પાંચ તને જે કલીગ્સ તને આપું મ્યુઝિશિયન્સ બીજા તને જોઈતા હોય તો તું 2.5 કલાકનો કે 2 કલાકનો પ્રોગ્રામ તૈયાર કરી શકે? તો કે મને મહિનો 1.5 મહિનો જોઈએ. તો કે આપ્યો. તો કે એટલા સમયમાં એણે આખો એક ઓડિટોરિયમ બુક કર્યો અને એટલી બધી કારણ કે માર્કેટિંગનો અનુભવ હતો એટલે બધી ટિકિટો વેચી નાખી એને. અને સ્ટીવનનો બહુ સક્સેસફુલ પ્રોગ્રામ રહ્યો. ટિકિટનો ચાર્જ હતો બહુ વર્ષો પહેલાં $15, $25 અને મેક્સિમમ $35 હતો. શોના અંતે એ વિલિયમ જે ઓર્ગેનાઇઝર હતો માર્કેટિંગ એ અહીંયા સ્ટેજ પર આવે છે અને સ્ટીવનને બોલાવે છે કે જો હું આ સ્ટીવનને આટલો ચેક આપી રહ્યો છું, તમે બધા જ એને મફત આપતો હતો એ સેવા, તો કોઈ એને સાંભળવા કેર નહોતું કરતું. આજે બધા જ એને $25-35 સાંભળવા એને આપીને આવ્યા છું. તમને ખબર પડી તમને હું શું કહું છું કે એટલે આપણે એની વેલ્યુ કરીએ છીએ કે આયુર્વેદની વેલ્યુ કેમ નથી? કે આપણે એવું અરે ગરકી મુર્ગી દાલ બરાબર આપણે એવું માનીએ છીએ, પણ વડીલો ભાઈઓ અને બહેનો આમાંથી હું જે કહું છું એ મારું પોતાનું નથી, મારા પૂજ્ય દાદાજીનું ને ઘણા બધા રિસર્ચરોનું રિસર્ચ કરેલું છે જે તમને ખાલી નિચોડ હું 1 કલાકમાં આપવાનો છું. એમાંથી ખાલી એમાં 10% લોકો પણ જો મને બીજી વખત હું કદાચ આવું અને મને એમાંથી મળે કે સાહેબ આટલું આટલું કર્યું અને મને ફાયદો થયો, એ મારું વર્થ કહેવાય કે અહીંયા આવ્યો. આમ તો મારે ઇન્ડિયાથી અમેરિકા જ જવાનું હતું, તો મારે 1-2 સેમિનાર હતા, તો પછી અહીંયા પણ એપ્રોચ કર્યો મારી ઓફિસે તો કે સેવા આપવા આવો વાંધો નહીં. એટલે હું આ બ્રેક જર્ની કરવા આવ્યો છું 10-12 દિવસ અહીંયા. સો ચલો આવી ઘણી બધી વાતો છે, આપણે બીજા ટોપિક પર જઈએ. ફૂડ પછી પાણી આવે છે કે એક વ્યક્તિએ પાણી કેટલું પીવું જોઈએ. એમાં બધા બહુ મિથ્સ અને ઇલ્યુઝન બધા બહુ છે કે પાણી કેટલું પીવું જોઈએ, કેમનું પીવું જોઈએ. કે તો હું તમારા બધા જ ડાઉટ આજે ક્લિયર કરી દઉં છું કે પાણી કોણે કોણે કેટલું પીવું જોઈએ. સૌથી પહેલા તો જન્મથી 14 વર્ષ સુધીની ઉંમરમાં કફ તત્વ વધારે તકલીફ આપતા હોય છે. કફના રોગો બાળકોને તમે જોજો, રેસ્પિરેટરી ટ્રેકના ઇન્ફેક્શન અવાર નવાર થાય, કારણ કે એ લોકોની ઇમ્યુન સિસ્ટમ ડાઉન હોય એટલે એ લોકોમાં પાણીનું તત્વ વધારે હોય છે. એટલે એ દરમિયાન પાણી કેટલું જોઈએ? 2-3-4 ગ્લાસ વધુમાં વધુ જન્મથી 14 વર્ષ સુધીમાં. 14 વર્ષથી લઈને 60 વર્ષની ઉંમર સુધીમાં શરીરમાં ફાયર એટલે પિત્ત એલિમેન્ટ વધારે એગ્રેવેટ હોય છે. ગરમી કહેવાય, જવાની ગરમ હોય છે, નહીં કહેતા તો જવાની ક્યાંથી શરૂ થાય મેડિકલી? 14 વર્ષે લઈને 60 વર્ષ સુધી. તો એ દરમિયાન ગરમી વધારે હોય તો પાણી કેટલું મેક્સિમમ પીવું જોઈએ? કેટલું? ઓછામાં ઓછું 8 ગ્લાસથી લઈને 16 ગ્લાસ સુધી પીવું જોઈએ. હવે 8 કોને ને 16 કોને? તો કે જેનું ફિઝિકલ વર્ક ઓછું છે, હાઈટ બોડી નાની છે, એને 8 ગ્લાસ તો પીવા જ જોઈએ. દર 1 ઇંચે 1/2 ગ્લાસ વધારતું જવું જોઈએ, વજન પ્રમાણે ને હાઈટ પ્રમાણે વધારવું જોઈએ. 60 વર્ષથી લઈને જીવો ત્યાં સુધી પાણી ઓછામાં ઓછું 4-5 ગ્લાસ ને વધુમાં વધુ 7-8 ગ્લાસ આટલું પાણી પીવું જોઈએ. હવે સવારે પાણી પીવાથી શું ફાયદો ને નુકસાન અને સાંજે પાણી પીવાથી શું ફાયદો નુકસાન? તો હું તમને બહુ સ્પષ્ટ ભાષામાં કહી દઉં છું કે બધાએ જ 60 વર્ષના ઉપર હોય કે 14 વર્ષથી નીચેના હોય ને આ દરમિયાન વચ્ચે હોય, બધા જ એ સવારના સમયમાંથી લઈને 12 વાગ્યા સુધીમાં આખા દિવસનું 70-60% પાણી પી લેવું જોઈએ. તમને જે મેં કોટા આપ્યો ને દરેક ઉંમર પ્રમાણે એમાંથી 60-70% પાણી પીવાઈ જવું જોઈએ 12 વાગ્યા સુધીમાં. એટલે કે ઊઠો ને એવા તરત જ મિનિમમ 2 ગ્લાસ, સારી હાઇટ હોય તો 3 ગ્લાસ અને સારું વજન હોય તો 4 ગ્લાસ તમે પી શકો છો પાણી. અને એ પાણી કેટલું હોવું જોઈએ? જેટલો તમારો પેશાબ ગરમ હોય છે એટલું જ ગરમ હોવું જોઈએ, અને એનાથી ઠંડુ પણ ના હોવું જોઈએ. થોડુંક વધારે તરફ ગરમ હશે ચાલશે, પણ ઠંડુ ના હોવું જોઈએ. અને ઊભા થઈને કશું જ નથી કરવાનું. તમને કહ્યા છે 2-3 ગ્લાસ કે 4 ગ્લાસ, થોડું નવશેકું પાણી કર્યું અને ફટાફટ પી લો. 1 શ્વાસમાં 1 ગ્લાસ પીઓ શક્ય હોય તો. 1 શ્વાસમાં 1 ગ્લાસ કેમ કહું છું કે સવારમાં ઉઠેલું પાણી છે ને
એને આપણે પચાવવાનું નથી, એને આપણે સીધા કોલોનમાં નાખવાનું છે. આપણું જે મોટું લાર્જ ઇન્ટેસ્ટાઇન છે ને એમાં મળ ભરાયો હોય, તો જો આપણે એક દારૂ પી નાખીએ ને શ્વાસ વગર, તો એ સીધો એ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ભરાઈને ફોર્સ કરે એટલે તમારું પેટ સાફ થાય. પણ જો આમ ઘૂંટલો ઘૂંટલો પીવો ને તો શું થશે, એ બધું બ્લેડરમાં જશે, વધારે પડતું પાણી, અડધું પાણી ત્યાં જશે અને અડધું બ્લેડરમાં જશે, તો તમારે પેશાબ વારે વારે જવું પડશે. એ સવારનું ઉઠ્યા પછીનું પાણી ઘૂંટડે ઘૂંટડે નહીં પીવાનું, શક્ય હોય તો એક ઘૂંટડામાં યા તો બે ઘૂંટડામાં ગ્લાસ પૂરો કરી દેવાનો. ક્લિયર? પછી એ પછીનું પાણી છે ને એ તમે ઘૂંટડે ઘૂંટડે જ પીવું જોઈએ. ખાલી સવારે ઉઠીને નયણા કોઠે પાણી પીધું એ જ ખાલી ઘૂંટડા વગર પીવાનું છે. ક્લિયર? હવે તમે જમવા બેઠા છો, માની લો 12 વાગે તમે લંચ કરવાના છો કે 1 વાગે લંચ કરવાના છો, તો 1 વાગે લંચ કરો તેના 1 કલાક પહેલાથી પાણી પીવાનું બંધ કરી દેવાનું, પાણી નહીં પીવાનું. કેમ? તો કે તમને જે ભૂખ લગાડનારા જે એન્ઝાઇમ્સ હોય છે ને એ બધા જ પાણીથી ડાયલ્યુટ થઈ જશે, તમારી ભૂખ ડિસ્ટર્બ થશે, પછી તમે જે ખાશો ને એ પડ્યું રહેશે. એવી જ રીતના 1 વાગે જમ્યા તો 1 થી 2 એટલે ખાધા પછી 2 વાગ્યા સુધી પાણી ન પીશો. કેમ? તો કે જે જઠર અગ્નિ હોય ને એ અગ્નિ પ્રદીપ્ત થઈ હોય ને એ પાણી પીવાથી અગ્નિ મંદ થઈ જાય, એટલે તમારા પાચન તંત્રના રોગ થશે. એટલે જમ્યા પહેલા 1 કલાક ને જમ્યા પછી 1 કલાક પાણી આજથી જ બંધ કરી દેશો ને તો તમારા ઘણા બધા રોગો આવતા અટકશે. પણ મધ્યમાં 1 વખત પાણી પીવું એ અમૃત સમાન લખ્યું છે. જમ્યા પહેલાના અને પછીના 20 સમાન ગણ્યું છે, પણ મધ્યમાં પાણી પીવું એ અમૃત સમાન છે. એટલે કે તમે રોટલી ને પછી ભાત ખાઓ છો કે ખીચડી ખાઓ છો તો 2 પ્રકારના ગ્રેન્સ થયા. તો 1 પ્રકારનું ખોરાક ખાધો એટલે રોટલી ખાધી કે ભાખરી ખાધી કે વગેરે જે પણ ખાધું, અને પછી તમે જે રાઈસ કે ખીચડી કે ભાત ખાવાના છો ને એની વચ્ચોવચ્ચ 1 વખત 2 3 4 ઘૂંટડા મેક્સિમમ પી શકો છો. હવે જે લોકો રાઈસ નથી ખાતા તો તમે જેટલું ખાઓ છો એનો 50% આશરે ખાઈ લો. માન લો 4 રોટલી ખાતા હો તો 2 રોટલી ખાતા પછી, 3 ખાતા હો તો 1.5 ખાતા પછી આશરે 3 4 ઘૂંટડા પીશો તો એ ફાયદો થશે. એને ઇગ્નોર ના કરશો, એને અવોઇડ ના કરશો. એનાથી જો અમૃત જેવું કામ થતું હોય પાચન તંત્રમાં તો તમે એવું શું કરવા કહો છો કે મારે નથી પીવું, એનાથી એક્સ્ટ્રા લાભ થશે તો આજથી પીવાનું શરૂ કરો અને છેલ્લે જમ્યા પછી ફક્ત 1 ઘૂંટડો મોઢામાં ફેરવીને પી શકો છો. જમ્યા પછી પાણી વિશે પણ ઘણો આખો દિવસ બોલી શકાય છે, પણ આપણો સમય પણ જોવાનો છે એટલે હું બીજા ટોપિક પર જઉં છું. નંબર 3, અચ્છા પાણી પર જે મેં આ ડેમોન્સ્ટ્રેશન માટે કહ્યું છે હું એના માટે પણ તમને ફટાફટ કહી દઉં કે આ ડેમો મેં કેમ આપ્યો છે. તો એ માટે તમને હું ડેમો આપું છું. આમાંથી જે લોકો પાણી મેં કીધું છે અને નથી પીતા એવા લોકો હાથ ઉઠાવે, જેટલું મેં કહ્યું છે મેક્સિમમ લોકો 14 થી 60 વર્ષમાં 8 થી 16 ગ્લાસ પીવા જોઈએ અને નથી પીતા એવા કેટલા છે? બધા જ 60 થી ઉપરવાળા, 60 થી ઉપરવાળા જે વ્યક્તિઓ છે એમને મેં 4 થી 8 ગ્લાસ કીધા છે. એમાંથી બધા પીવે છે? એ પીવે છે પેલા હાથ ઊંચા કરો જે લોકો 60 થી એમાં નથી પીતા એ લોકો હાથ ઊંચા કરે. ઓકે, હવે આપણે દિવસમાં 2 વખત ખાઈએ છે, કહીએ છે ને 2 વખત, તો અને એમાં 2 વખતમાં આપણે થોડી ઘણી શુગર પણ લઈએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફોર્મમાં, બરાબર છે, સોલ્ટ પણ લઈએ છીએ અને મરચું પણ ખાઈએ છીએ. બાકી બધા મસાલા નથી વિચારતો હું, ખાલી મુખ્ય 3 વસ્તુ લઉં છું, શુગર ચામાં કે બીજી રીતે, મરચું અને મીઠું. આટલું લઈએ છે કે નહીં? હવે આ છે મીઠું, હવે જોજો આમાં તમને 1/2 ગ્લાસ દેખાય છે પાણીનો અને આમાં કેટલો દેખાય છે? આખો. હવે હું મીઠું નાખું છું, આપણે દિવસમાં 2 વખત ખાઈએ છે તો આપણે 5 ગ્રામ જેટલું મીઠું નાખું છું, આશરે 5 ગ્રામ
ખાવાના. હવે બે ટાઈમ આપણે જમવામાં આપણે મરચું લઈએ છીએ, એ આપણી પોતાની પ્રકૃતિ પ્રમાણે, પણ એવરેજ 5 ગ્રામ લઈએ આપણે. મેં બંનેમાં મરચું પણ સરખું જ નાખ્યું, બરાબર છે. અને શુગર આપણે લઈએ છીએ દિવસમાં ડાયરેક્ટલી ઇન્ડિરેક્ટલી, જેવી પોતાની પ્રકૃતિ 15 ગ્રામ 20 ગ્રામ, પણ આપણે એમાં પણ સરખી જ નાખીએ છીએ 5-5 ગ્રામ. મેં બંનેમાં સરખું સરખું પ્રમાણ મેં નાખ્યું છે. હવે આ શરબત પીવા કોને બોલાવવાનો છું? કોણ યંગસ્ટર કોણ છે? છે કોઈની હિંમત? ખાલી એક 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 નાનકડો ઘૂંટડો પીવાનો છે, કશું નહીં થાય. હું પીવું બતાવું, કશું થવાનું નથી તમને. ચલો આ ભાઈ માં તાળી પાડો. સોરી, મારે છે ને આ ગ્લાસ નથી આપવાનો, કારણ કે એ મારું પીધેલું છે. હું એ જ રીતે આમાં કરી દઉં છું, એટલે ખાલી આપણે પ્રેક્ટિકલ માટે. ઓકે, હવે હું ભાઈને ખાલી પીવડાવું તો એના મોઢાના એક્સપ્રેશન જોજો, ઓકે, બીજું કશું ના જોતા. હવે આ જે પાણી છે ને પીવે તો એનાથી શું રિએક્શન કરે છે મોઢાથી અને પેલાથી શું કરે છે, ખાલી આપણે જોવાનું છે. નાનકડો ઘૂંટડો, ના ના ના, આખો નહીં. મેં ઉઠતા પહેલા જ કીધું મારે ખાલી એક નાનકડો ઘૂંટડો જ પીવડાવો, પણ એમની હિંમત ને દાદા આપો ભાઈ, ખરેખર એમને થોડુંક જ આટલું જ પીજો. આમાં બધું વધારે છે કારણ કે ગ્લાસ અડધો છે. મેં પેલો ગ્લાસ બધી નાખ્યો એટલે તમને દેખાતું નથી. આમાં અડધો ગ્લાસ પાણી છે અને આમાં પૂરેપૂરું ભરેલું છે. હવે તમને સમજાવું છું સાયન્ટિફિકલી. આ ભાઈને મેં કીધું છે કે તમારે 8 ગ્લાસ પાણી પીવાનું છે. માની લો કે 60 યર્સની નીચે છો કે ઉપર છો? ઉપર છો, 60 ઉપર છે, એટલે મેક્સિમમ 8 ગ્લાસ, ઓછામાં ઓછું 4-5 ગ્લાસ, બરાબર છે. હવે હવે સાહેબે પાણી કેટલું પીધું? 8 ગ્લાસ પીધું, એટલે હવે એવું માની લેવાનું છે કે શરીરમાં જે કેમિકલ રિએક્શન થશે ને એને મોકળાશ બહુ મળશે. કેમ કે એને પાસે પાણીનું પ્રમાણ પૂરતું છે. ખ્યાલ આવે તમને? હવે એ પેશાબ વાટે નીકળશે, પસીના વાટે નીકળશે, એ વસ્તુ સાચું બોલી ગયા, એ ગમે તે માટ પાણી શોધી નાખશે બહાર નીકળવાનું. સમજો ધ્યાનથી. અને આનો એક્સ્ટ્રા શું કહેવાય, થોડું તીખાશ એની ઓછી છે. હવે આ પાણી જે અડધો ગ્લાસ છે આમાં તમને દેખાડું, આ અડધો ગ્લાસ છે, જે લોકો પોતાના પ્રમાણથી પાણી ઓછું પીવે છે એમનું બોડી આવું છે. સમજો કેવું છે કે બે ટાઈમ તમે મરચું તો ખાવાના જ છો, બે ટાઈમ તમે સોલ્ટ તો તમે લેવાના જ છો, બે ટાઈમ શુગર પણ તમે લેવાના છો, તો શું થશે? પાણી ઓછું લો છો એટલે પડ્યું પડ્યું એ કિડનીને હેરાન કરશે, એ લીવરને હેરાન કરશે, એ કંઈક ને કંઈક એક ડખા કર્યા કરશે અંદર. એ રસ્તો શોધશે, કારણ કે રસ્તો શોધવાનું કારણ એ છે કે પાણી ઓછું છે એટલે રસ્તો મળતો નથી. અંદર ને પડ્યા પડ્યા પછી કોઈને એસિડ, કોઈને શુગર, કોઈને વગેરે વગેરે, પાણીથી 70% પ્રોબ્લેમ મટી જાય છે જો તમે પ્રમાણમાં અને પદ્ધતિસર પીવો તો. જમ્યા પહેલાં પણ નહીં, પછી પણ નહીં, ને વચ્ચે પીવો, અને બાકીના સમયમાં જેટલું પીવો એટલું પીવો. પણ પાણી ઓછું પીશો તો તમે પોતે જ રોગને આમંત્રણ આપો છો. થેન્ક યુ વેરી મચ. ઓકે, સો મારે હવે બીજા બે ટોપિક ફટાફટ પતાવવા છે. કોઈને કંઈ પ્રશ્ન હોય તો છેલ્લે 5 મિનિટ આપીશ, કોઈને કંઈ પ્રશ્ન કરવો હોય તો. ત્રીજા નંબરનો મુદ્દો છે
મારા પૂજ્ય દાદાજી 89 યર્સે ગુજર્યા હતા, બહુ મોટા વૈદ્ય હતા અને હજુ પણ જીવી શક્યા હોત, પણ જ્યારે એમને છેલ્લો જે સમય આવ્યો ને એ થોડોક એમને ખાવા પીવામાં અમારે કંટ્રોલ કરવા પડ્યો, અને ખાવા પીવામાં કંટ્રોલ કરે એટલે કે ને સાઠી બુદ્ધિ નાઠી, ભલે વૈદ્ય થઈને આખી જિંદગી બધાને ચરી પડાઈ હોય પણ જ્યારે પોતાને સમય આવ્યો ને ત્યારે તીખા મરચા આથેલા એમણે મેં 89 વર્ષે ખાધા જોયેલા છે. એનીવેઝ, ઘણું સારું જીવ્યા હતા, પણ એમનો એક વાક્ય જે તમને બધાને સમજવાનું છે, એ એવું કહેતા બધાને કે તમે ગમે તેટલા પૈસાવાળા કેમ નથી, તમારી અચલ કે ચલિત પ્રોપર્ટી ગમે તેથી કેમ નથી, ભાઈ અહીંયા આટલી છે, ઇન્ડિયામાં આટલી છે, વગેરે વગેરે, આટલા ધંધા, આટલું બેંક બેલેન્સ, મોંઘી ગાડી, મોટો બંગલો, બધું કેમ નથી. પણ તમે જો રાત્રે 8 કલાક સારી રીતે સૂઈ ન શકો ને, બધું હોવા છતાં તમે સૌથી શૂન્યમાં છો. એટલે ત્રીજા નંબરનો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 8 કલાકની એવરેજ ઊંઘ, જેને ગાઢ નિંદ્રા, સાઉન્ડ સ્લીપ કહેવાય, એ આવવી જોઈએ. ન આવે તો આપણે કંઈક ખોટું કરી રહ્યા છીએ, એના માટે સંપર્ક કરો. હવે એમાં અપવાદ છે કે જે લોકો વાયુવાળા હોય એ લોકોને અડધો કલાક ઓછી થાય, પિત્તવાળાને કદાચ અડધો એક કલાક ઓછી થાય, પણ કફવાળાને તો ઓછી થાય જ નહીં, તો વધારે જોઈએ. તો એમાં અપવાદ ચાલે અડધો એક કલાકનો પ્લસ માઇનસ, પણ તમે જો 5 જ કલાક ઊંઘતા હો કે 6 જ કલાક સૂતા હો તો 1 કલાક વધારી શકો, 2 કલાક વધારી શકો. એનાથી તમને એવું લાગે કે ચલો ને હું અત્યારે જવાન છું ને અત્યારે ખેંચી શકું એમ છું, ના. આ મોબાઈલ જો હું આખી રાત ચાર્જ ન કરું તો સવારે 100% બેટરી નહીં બતાવે પાકો. તો જો તમારી પણ બેટરી, એ પછી હૃદયની હોય, એ પછી લીવરની હોય, એ કિડનીની હોય કે દિમાગની, મેઇન બેટરી તમારી દિમાગની છે, એને તમારે વર્ટિકલ પોઝિશનમાં તમારે 8 કલાક એને ચાર્જ કરવી જ પડશે. જો ઓછી ચાર્જ કરી, મોબાઈલ જેવી વસ્તુમાં આપણે સાંજે 5 વાગે બેટરી 62% હોય તો આપણે કેવા ટેન્શનમાં આવીએ છીએ, આવીએ છે ને. આપણી બેટરી 62% બાકી રહી ગઈ હોય અને 5 જ વાગ્યા હોય ને હજુ તો 5 કલાક 4 કલાક કાઢવાના છે, અને આપણે ટ્રાવેલિંગમાં અહીં આપણને કેવી ગભરામણ થાય છે. સમજો, એવી જ બેટરી તમારા હૃદયની પણ છે, એવી તમારા મગજની પણ છે. એ ચાર્જ ક્યાંથી થાય? તમે ગાઢ નિંદ્રા લો, તમારી બેટરી બધી ચાર્જ થઈ. અને આપણે બધી રોજ 15-20% બેટરી ઓછી ચાર્જ કરીએ છીએ તો છેલ્લે શું થશે? એ તો બેટરી બદલાવી પડશે, એ તો બેટરી ફેલ થઈ જશે. અને ઘણી વખતે બેટરી બદલના ડોક્ટર સમય પર ના આવે તો આપણી બેટરી, તો એ ઊંઘ માટેનું બહુ જ ઊંડું વિજ્ઞાન છે, એને પણ હું ટૂંકમાં જ બતાવું છું, નહીં તો ઊંઘ માટે પણ અમે આખો આખું દિવસ એક્ઝામ્પલને બધું કરતા આવીએ છીએ. પણ તમે સમજો, ઊંઘ બહુ કિંમતી છે, એના ભોગે પૈસા કમાવશો તો તમે નહીં વાપરી શકો. અને સ્વામી રામચંદ્ર પરમહંસે બીજું પણ કહ્યું છે કે જો તમે સપૂત પેદા કર્યો હશે તો એના માટે પૈસા ના કમાવશો. કેમ? તો કે તમે સપૂત એટલે સારો સંસ્કાર અને સારું ભણતર આપ્યું, એ પતી ગયું પછી એને પૈસાની જરૂર નહીં પડે, તમે શુક્રવારે બી મહેનત કરો છો. તો એવી જ રીતના જો કપૂત પેદા હશે, પુત્ર કદાચ કપૂત હોય, તો તમે જેટલા મિલિયન મૂકશો ને એ વેડફી નાખવાનો છે, તો તમે કોના માટે અથાગ મહેનત કરી રહ્યા છો? આ દોરિયા લોકો તમને ખબર છે રિસર્ચ કરીને શું કહે છે કે અમે 8 કલાક જ કામ કરીએ છીએ અને વીકના 5 જ દિવસ કામ કરીએ છીએ. કેમ? તો કે સાયન્સે રિસર્ચ કર્યું છે. ભાઈ, સાયન્સ નહીં, આયુર્વેદમાં કેટલા હજારો વર્ષથી રિસર્ચ થયેલું છે કે આપણે આટલું જ કામ કરવું જોઈએ, 60 વર્ષે રિટાયર્ડ થઈ જવું જોઈએ, વગેરે વગેરે વગેરે. તો દોરિયા લોકો આપણા સાયન્સને ફોલો કરે છે, 40 કલાકથી લોકો વધારે કામ નહીં કરે. હા, અમુકને બાદ કરી, પણ મેજોરિટી દોરિયા એ ખરેખર એને સમજે છે કે આપણી બેટરી ચાર્જ ક્યાંથી થાય. દર 3-6 મહિને એ લોકો જતા રહેશે ફરવા વિપરીત વાતાવરણમાં, જે આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં લખ્યું છે કે દરેક ફેમિલીએ 6 મહિને અથવા 12 મહિને સ્થળાંતર કરવું જોઈએ જ્યાં તમે જે આબોહવામાં રહેતા હો
જે ક્લાઇમેટમાં રહેતા હોય એના વિપરીત ક્લાઇમેટમાં તમારે જઈને થોડાક દિવસ પસાર કરવા જોઈએ. કેમ? તો તમારા બોડીના એવા ઘણા બધા એન્ઝાઇમ છે, સોરી, એવા સેલ છે કે જે તમારા આબોહવાથી એ નવા ડેવલપ થાય છે. કારણ કે સેલ બધા બોડીના 90 દિવસે નવા બને. તો આ બધું શાસ્ત્રમાં લખ્યું છે, પણ આપણે હજુ નહીં જાગવાના. આપણે તો ધોળિયા લોકો કરશે, પછી કેટલા વર્ષો પછી આપણામાં આવશે બધું એ ઇન્ડિયામાં, હે ને? હવે હું તમને એનું બીજું ઉદાહરણ આપું કે આપણે જો ધોળિયા લોકો જોડે પાર્ટી કરતા શીખ્યા કે નહીં શીખ્યા, એમના જેવું ખાતા પીતા શીખ્યા, એમના જેવું પહેરતા શીખ્યા, એમના જેવું બોલતા શીખ્યા, બધું એમના કરતા શીખ્યા, તો એમના જેવું સારી વસ્તુઓ પણ શીખવી જોઈશે ને. કે એ લોકો આ 40 કલાકની કામની જે એમની પાસે જે રીઝન છે એનું બી વૈજ્ઞાનિક કારણ છે. એનીવે, ઊંઘવાનું હવે ખ્યાલ આવ્યો તમને મહત્વનું કેમ છે. પછી ડઝન્ટ મેટર તમે 60ના છો, 50ના છો, 70ના છો કે 80ના છો, તમારી 8 કલાક પ્લસ માઇનસ અડધો કલાક 1 કલાક સુધી ચાલે, પણ તમારે એથી વધારે થાય તો તમારે એના માટે વિચારવા જોઈએ છે. એના કારણો બધા બહુ છે. જે લોકો 60 વર્ષની ઉપરના હશે ને એ લોકો મને પૂછશે કે ભાઈ પેશાબ કરવા ઉઠવું પડે છે એટલે કદાચ ઊંઘ ડિસ્ટર્બ થાય છે. સાચી વાત છે. તો એના માટે તમારે પેશાબ ન, એટલે રાત્રે ન ઉઠવું પડે એના રસ્તા અપનાવવા જોઈએ. તો એના બી આપણે છે રસ્તા, એ ભવિષ્યમાં વિચારીશું. પણ અત્યારે તમને એટલું કહી દઉં કે ઊંઘમાં તમે ધારો એટલા શું કહેવાય કે પ્રયત્ન કરજો 8 કલાક સુધી પહોંચવાના, છેવટે 7-7.5 કલાક તો ઊંઘજો જ. અને છેલ્લું સ્ટ્રેસ. કોણ કહે છે હું આમાં સ્ટ્રેસ વગરનો છું? છે કોઈ એવા? બધા જ હશે સ્ટ્રેસમાં. અને અમુક અંશે સ્ટ્રેસ હોવું એ સારું પરફોર્મન્સ આપે છે, પણ એની લિમિટથી બહાર જાય તો એ તમારી મગજની અંતરસ્ત્રાવી ગ્રંથિઓને એ સૂકવી નાખે, સંકુચિત કરી નાખે, જેનાથી એના હોર્મોન્સ જે નેચરલ મેડિસિન ભગવાને અંદર બનાવી છે એ તમે નથી બનાવી શકતા, એ તમારે બહારથી ડૉક્ટર જોડે લેવી પડે છે. સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય તો અમુક જણને સ્ટ્રેસ હોય તો કામ બહુ સારું કરે છે, પણ એમની બી લિમિટ હોય. સો સ્ટ્રેસની જે રિસર્ચ થઈ રહી છે એમાં એવું જાણવા મળે છે કે 103 પ્રકારની મગજની બીમારીઓ તમારા ખાલી નેગેટિવ અથવા ન તમે પોઝિટિવ વિચારો અથવા તો તમે કોઈ પણ વસ્તુ પાસ્ટનું કે ભવિષ્યનું તમે વિચારીને વર્તમાનને બગાડો છો એ બધું સ્ટ્રેસમાં એકાઉન્ટ થાય. પછી ડિપ્રેશન હોય, એન્ઝાયટી હોય, બધા એના પેટા વિભાગ છે. મુખ્ય વસ્તુ તણાવ, ટેન્શન. એન્જોય પેન્શન વિધાઉટ ટેન્શન, એવું બી કોઈ ડૉક્ટરે લખ્યું છે. હવે એની દવા શું? આ બહુ મસ્ત છેલ્લો ઉદાહરણ છે મારો, ધ્યાનથી સાંભળજો. સ્ટ્રેસ બધામાં, હું પણ સ્ટ્રેસમાં આવતો હોઉં તો મને બાયપાસ કરતા થોડું હું જાણું છું એટલે જલ્દી કાઢો એનો રસ્તો. તો તમારે બી એ શીખવો જ પડશે ને કે સ્ટ્રેસ ટેન્શનમાંથી કેમનું બહાર નીકળવું. તો લોકો કહે કે મંત્ર બોલો. ગુરુજી પાસે જઈએ તો આપણે કે ભાઈ આટલું મોટું નુકસાન થયું છે, ગુરુજી આપણે મંત્ર આપે શાંતિ રાખવાનું કે ભાઈ બહુ યાદ નહીં કરવાનું. તો મંત્ર પણ, મંત્રમાં પણ એટલી જ તાકાત છે. મંત્ર બોલવાથી શું થાય? એક વખત હું નડિયાદમાં કોઈ સાધુ જોડે બેઠો હતો, મને સમજાવતા હતા કે તમને આ મંત્ર આપે અને તમે બોલો છો ને જો સાચી રીતે, તો સાહેબ તમારા મગજની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને એ સ્ટિમ્યુલેટ કરે છે મંત્ર બોલવાથી. આપણે ગાયત્રી મંત્ર તો સાંભળીએ છીએ ને, એના વિશે આપણે ઇન્ડિયામાં રિસર્ચ નથી થયું, પણ જર્મની વાળાએ રિસર્ચ કર્યું છે કે ખાલી એક વખત ગાયત્રી મંત્ર બોલીએ ને તો 254 પ્રકારની નસો તમારા મોઢાથી લઈને મગજથી લઈને એ પોતાનું કામ કરતી થઈ જાય છે ગાયત્રી મંત્ર બોલવાથી. હવે આપણને નથી ખબર, આપણો પોતાનો મંત્ર છે. ઇન્ડિયા કરતાં જર્મનીમાં પર્સન્ટેજ વાઇઝ લોકો સંસ્કૃત વધારે બોલે છે. એનીવેઝ, તો એની બધાની દવા કહી દઉં તમને, મફતમાં કહી દઉં. મને ખબર છે કે કોઈ કશું કરવાનું કોશિશ કરશે. ઓકે, સારામાં સારી દવા હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું, એકાદ 3 વર્ષનું બાળક છે અહીંયા આગળ,
આશરે અડધો એક વર્ષ વધારે છે, આ બાબાને મોકલો ને જરા, આ આ બાબુ નાનો પ્લીઝ કમ, એના માટે તાળી પાડીશું છોકરા માટે. હેલો, વોટ્સ યોર નેમ? ઓકે પાર્થ. હવે એક દાદા આવે 67 વર્ષની આસપાસ ઉંમરના, 65 ને 70 વર્ષની ઉંમરના કોઈ છે વ્યક્તિ? ચલો તાળી પાડીશું એમના માટે પણ. હવે આ સાચું રિસર્ચ છે, હું તમને એટલા માટે એક્ઝામ્પલ આપી રહ્યો છું કે તમે જોઈને જોશો ને તો તમને મગજમાં બેસી જશે કાયમ. હવે આશરે 3 વર્ષના છોકરાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. ઘણો બધો બાળકોનો સમૂહ ભેગો કર્યો, અમુક મહિનાઓ સુધી એમને બોલાવીને એમને એમની આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરાવીને અને એમને આખું સાયન્ટિસ્ટો વોચ કરે અંડર ઓબ્ઝર્વેશન. સેમ વે લગભગ 65 ને 70 વર્ષની ઉંમરના વચ્ચેના લોકો પણ એ જ રીતે એમનું રિસર્ચ ચાલુ રહ્યું. હવે એનું નિષ્કર્ષ શું નીકળ્યો એ સાંભળવા જેવું છે. તો કે એક 3 વર્ષનું બાળક એવરેજ, હા એવરેજ 3 વર્ષનું હેલ્ધી બાળક આખા દિવસમાં 67 વખત હસે છે ખુલ્લા મને. કેટલી વખતે, કેવી રીતના હસે છે જરા હસીને બતાવો તો, પછી હસાવું છું, અત્યારે ખાલી આટલું જ સેમ્પલ. હવે એક 3 વર્ષનો બાળક એવરેજ આખા દિવસમાં 67 ટાઈમ્સ મુક્ત મને અટ્ટહાસે હસે છે, જેને ખબર જ નથી કોઈ મને જોઈ રહ્યું છે કે કોઈ શું સમસ્યા કશી ખબર નથી. એની સામે એક 67 વર્ષના વ્યક્તિ દિવસમાં 3 વખત નથી હસતા. સાચું કે ખોટું? કબૂલ. આવું કેમ? તો ગાંધીજીએ તેમની આત્મકથામાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે કદાચ મારી જિંદગીમાં હાસ્ય પ્રવૃત્તિ ન હોત તો મેં ક્યારની આત્મહત્યા કરી નાખી હોત. આવું ગાંધીજી લખે છે. વિચાર કરો, આટલું મોટું જવાબદારી લઈને બેઠા હતા તો પણ એ હસવાનું ટાઈમ કાઢતા હતા કે હસવાથી હવે તમને એવું નથી કહેતો કે ખાલી મગજની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, હું બધા નામ થોડા થોડા બોલું છું. અહીંયા આગળ આપણે આશીર્વાદ લઈએ છીએ ને, જ્યાં આગળ હાથ મુકાઈને ગુરુ પાસે ને વડીલો પાસે, ત્યાં પીનિયલ ગ્લેન્ડ છે, પીનિયલ ગ્રંથિ છે, બરોબર, જ્યાં આત્માનું સ્થાન છે. અહીંયા આગળ પીનિયલ ગ્રંથિ છે કે જે તમને એક જ ક્ષણમાં કહેશે અરે વાહ વ્યક્તિનો ફોન આવ્યો કેટલી મજા આવી આનંદ, અને બીજા વ્યક્તિનો ફોન આવે અરે યાર આનો ક્યાં ફોન આવી ગયો. આવું કોણ અનુભવ કરાવે છે? પીનિયલ ગ્રંથિમાંથી એક કેમિકલ છૂટું પડે છે જે પોઝિટિવ હોય તો તમને સારી ભાવના આપે છે અને નેગેટિવ હોય તો નેગેટિવ આપે છે. ખ્યાલ આવે છે? તો એ પીનિયલ ગ્રંથિ એક કેમિકલ રિલીઝ કરે છે. એ શું છે? હોર્મોન છે. એ કેવી રીતના આવે? હસવાથી આવે. આપણે હસતા ધીરે ધીરે બંધ થવા માંડ્યા છે. અને તમે જોજો આવતા 20-25 વર્ષ પછી કુરજીભાઈ જ્યારે પણ મોટેથી હસશે ને તો નેક્સ્ટ ડે ન્યૂઝલાઇનની હેડલાઇન થઈ જશે અખબારની કે ગઈકાલે કુરજીભાઈ બહુ મોટેથી હસ્યા હતા, એ પેપરની હેડલાઇન થઈ જશે. આવો સમય બી આવવાનો છે જો આપણે આને નહીં સમજીએ તો. હવે પિનિયલ ગ્લેન્ડ, પિચ્યુટરી, હાઇપોથાઇલેમસ, પેરાથાઇરોડ, થાઇરોઇડ, એડ્રીનાલિન, લીવર, પેનક્રિયાસ, પ્રોસ્ટેટ, અને બહેનોમાં ભાઈઓમાં પ્રોસ્ટેટ હોય, બહેનોમાં ઓવરીઝ હોય, આ બધી શું છે? ભગવાને અંદર ઘડેલી ફાર્મસીઓ છે તમારા શરીરમાં. 70-80 વર્ષ પહેલાં આટલી બધી દવા માર્કેટમાં હતી જ નહીં. કેમ? લોકો સ્ટ્રેસ વગર રહેતા હતા, હસતા હતા, ઓછું કામ કરતા હતા અને વગર દવાએ, કારણ કે ભગવાને બધી ઓટો હિલિંગ પ્રોસેસ અંદર મૂકેલી જ છે, કોઈ ડાક્ટર પાસે જવાની જરૂરત જ નથી. કેમ? આપણે હસવાનું જે દિવસથી બંધ કર્યું છે ને, તણાવ વધવા માંડ્યો છે. અને કહે છે કે સમાજમાં 3 પ્રકારના લોકો એની મિત્રતાથી દૂર રહેવું.
ત્રણ પ્રકારના લોકોની મિત્રતાથી દૂર રહેવું. એક એટલે શું આવું બધું નેગેટિવ જ બોલ્યા કરે, એટલે આમાં આમ હતું, આમાં આમ હોત તો આવી રીતના થાત, આમ હોત તો આવી રીતના થાત, એ બધામાંથી કાળો ડાઘ જ કાઢ્યા કરે. 95% ચાદર સફેદ હોય ને તો 5% કાળો ડાઘ જ જોઈ જોઈ લડ્યા કરે કે આ નેગેટિવ આ કાળો ડાઘ. એટલે નેગેટિવ વ્યક્તિથી થોડુંક દૂર રહેવું. બીજા નંબરે ઓછું કામ કરે ને વધારે સંભળાવે. અલે હજ તો 4-5 કલાક એવું કામ કર્યું, એટલે ભાઈ લોકો 10-10 કલાક કામ કરે છે, હું તો આમ થયું તેમ થયું, એટલે એ લોકો હસતાય નથી, હસવા દેતા નથી. અને ત્રીજા વ્યક્તિ એ બંને કરતા ડેન્જર વ્યક્તિ છે. એ ત્રીજા નંબરનો વ્યક્તિ છે ને એ બહુ ખતરનાક છે, અને એ હસતોય નથી ને હસવા દેતોય નથી. ને કોણ છે? ઈગો. હું તો આમ, હું શું કરવા છું, હું તો બહુ પૈસા વાળો, હું તો બહુ નોલેજેબલ, હું તો બહુ બ્યુટીફુલ, હું તો બહુ હેન્ડસમ, હું તો આમ ને, હું તો નોલેજેબલ ને. હું આ ઈગો હસવા માટે બાધ્યરૂપ થાય છે. તો હવે મારે એક મિનિટ બધાના ઈગો ચેક કરવા છે, આમાં કેટલા ઈગો વાળા છે મારે ચેક કરવા છે, જાણવું છે ને. અને વિડીયો વાળા ને ફોટોગ્રાફ એ ચાલુ રહેશે, અને જે લાગશે કે નથી હસી રહ્યા એને હું અહીંયા બોલાવીશ ને હું 15-20 મિનિટ એને ઉભો રાખીશ અહીંયા આગળ, બરાબર છે. અને બહેનોને પણ આ કહું છું કે બધા જ પેટ ખોલીને રાજાની જેમ અટ્ટહાસ્ય કરજો. તમે એક મિનિટ પછી હું 5-10 સેકન્ડ સુધી આંખો બંધ કરાવવાનો છું, તમે મહેસૂસ કરશો કે શું ખરેખર અંદરથી છૂટું પડી રહ્યું છે. પણ બધો ઈગો મૂકી દેજો દોસ્ત, મજા નહીં આવે. વિચારજો જ નહીં કે મારી પાછળ કોણ છે, મારે જમણે કોણ છે, મારે ડાબે કોણ બેઠું છે. તમે બધા જ એક સરખા જ છો. ને અત્યારે એક એવું સમજો કે હું બિલકુલ નાનો બાળક જ છું, 3 વર્ષનું બાળક બની જજો અને જોજો. કરવું છે? કરશો બધા? ચોક્કસ? નહીં કરે ને તો તમારા મમ્મી ના સમજે. 1-2-3 સ્ટાર્ટ. ઓકે ગુડ. હવે ખાલી 10 સેકન્ડ પૂરતી આંખો બંધ કરો અને ખાલી મગજને ખાલી ધ્યાન આપો કે મગજમાં કંઈક યા તો શરીરમાં કંઈક સ્પંદન કે કંઈક કંઈક અનુભવ થતો હોય તો એને ખાલી ટ્રાય કરો કે જો તમે રેગ્યુલર દિવસમાં 67 વખત નથી હસવાનું, ફક્ત 10 મિનિટ દિવસની, ખાલી કોઈ પણ 10 મિનિટ, કલાકની 1 મિનિટ ગણો, દર કલાકને 1/2 મિનિટ ગણો, જે પણ તમે કેલ્ક્યુલેશન કરો, ખાલી તમે આ જ, હવે આંખો ખોલી દો, ખાલી તમે આ એક એક્સરસાઇઝ ઉમેરી દેશો ને સાહેબ, 92% રોગો સાયન્ટિસ્ટો એવું કહે છે કે તમારા તણાવથી મલ્ટીપ્લાય થાય છે. જેમ કે શુગર, આમાં શુગરના પેશન્ટ ઘણા હશે, હશે ને? હું શુગરનો એક, હવે તમે બેસી શકો, થેન્ક યુ વેરી મચ, ધન્યવાદ, તાળી પાડજો. શિકાગો યુનિવર્સિટી વાળાનો આ પણ દાખલો સાયન્ટિસ્ટોનો છે, મારો નથી આજે હસવાનો છે. હું એવો દાખલો શિકાગો યુનિવર્સિટીનો આપું છું તમને કે જે 2 ડાયાબિટીસવાળા વ્યક્તિઓ પર એ લોકોએ એપ્લાય કર્યો હતો. અને ડાયાબિટીસ શું છે, લોકોની બધાની અત્યારે ભ્રમણા દૂર થઈ જશે. 2 વ્યક્તિ આવે જરા ફટાફટ, 2 વ્યક્તિ કોઈ પણ જલ્દીથી, ચલો ડાયાબિટીસ વગરના છે તો ચાલશે. થેન્ક યુ, જો અમને મારી તાળી પાડો બધા. હવે શિકાગો યુનિવર્સિટી વાળાનો આ લાઈવ દાખલો વર્ષો પહેલા થયો હતો, એ ધ્યાનથી સમજવાનો છે. આખી રિસર્ચની ટીમ બેઠી છે, એમના ફેમિલી ડોક્ટર બેઠા છે, અને આ બંનેને બોલાયા છે કે બંને ડાયાબિટીસની દવા લે છે એવું આપણે અનુમાન કરવાનું છે. આ લોકો પેશન્ટ નથી આવતું એવું માનવાનું, પણ એ લોકો દવા લઈ રહ્યા છે એવું આપણે માનીએ છીએ. ટેમ્પરરી, સોરી તમે ડાયાબિટીક નથી, હા, પણ તમને છો આજ. ઓકે, સો આપણે એવું માની લઈશું કે બંને ડાયાબિટીસના પેશન્ટ છે.
હવે થયું શું કે સાયન્ટિસ્ટની ટીમ બેઠી છે, ડોક્ટર બેઠા છે અને બંનેનું ડાયાબિટીસ ચેક કરવામાં આવે છે. બંનેને જે દવા લખી આપી હતી મેટફોર્મિન 500 મિલીગ્રામની બંને લીધી હતી અને એમનું શુગર જ્યારે ત્યાં ગયા ત્યારે 120ની આસપાસ હતું. બંને જણનું લગભગ બે પાંચ ઉપર પ્લસ હતું પણ 120ની આજુબાજુ હતું. પહેલા ભાઈ તમારું નામ શું? કાનજીભાઈ. પહેલા કાનજીભાઈનો ટર્ન આવ્યો. કાનજીભાઈને કીધું, કાનજીભાઈ તમારું શુગર અત્યારે 120 છે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ હું તમને આઈસ્ક્રીમ આપું છું લગભગ 1 પાઉન્ડ જેટલું, 500 ગ્રામ જેટલું, અને તમારે 1 કલાકમાં શાંતિથી પૂરો કરવાનો છે. એટલે પેલા કાનજીભાઈ તો જોયા, સાહેબ તમારા ડૉક્ટર છો ને, તમને તો આટલા વખતથી તમે દવા કરો છો, તમે મને આજે આઈસ્ક્રીમ? તો કે આ ખાલી એક અખતરા પૂરતું, તમારે કાલથી ખાવાનું નથી, ખાલી આજ પૂરતી જ છે. કાનજીભાઈ થોડા ટેન્શનથી ફ્રી થયા કે ડૉક્ટર સાહેબ કહે છે તો હું ખાઉં. બેઠા બેઠા રિસર્ચ ચાલતું હતું, ખાવાનું શરૂ કર્યું. ખાતા પહેલાં એમનું શુગર 120 હતું. ખાધા પછી 1 કલાક પછી ફરી ચેક કરવામાં આવ્યું ને શુગર જઈને પહોંચ્યું 330. એક્સ્ટ્રા દવા આપી કાનજીભાઈને, કાલે પમદાર સવાર આવ્યા તો એમનું શુગર નોર્મલ થઈ ગયું હતું. હવે તમારું નામ શું? દેવજીભાઈ વેટ કરે, સાહેબ મને કઈ ફ્લેવરનું આઈસ્ક્રીમ આપવાના છે, હું જરા વેટ કરું. તો દેવજીભાઈનો વારો આવ્યો એટલે પહેલાં કહે છે, દેવજીભાઈ તમને અમે આઈસ્ક્રીમ આપવાના નથી. તો દેવજીભાઈ કે અમને આપી? તો કે હવે તમે મારી વાત સાંભળો, તમે જે ગયા નહીં બ્લડવર્ક કરાવવા આપી ગયા હતા એનો રિપોર્ટ આવી ગયો છે. ડોક્ટર થોડા સિરિયસ થઈ ગયા. દેવજીભાઈ શું વિચાર્યું છે? હવે તો કંઈક મોટું આવવાનું છે. ટેન્શન શરૂ થઈ ગયું. ટેન્શન, આ સમજો, આપણે તો અત્યારે હસતા રહીએ છીએ ને એટલે આપણને, પણ જ્યારે ડૉક્ટર ઓફિસમાં જવાનું હોય ને ત્યારે તમે બધાના સ્વભાવ જોજો, બદલા બદલાઈ જાય. શું આવશે, બાબો આવશે, બેબી આવશે, એવું બધું ટેન્શન ક્રિએટ થઈ જાય. દેવજીબેન કહેવામાં આવ્યું કે અનફોર્ચ્યુનેટલી ડૉક્ટર એવું કીધું એટલે પહેલાં ત્રાસકો થયો. અનફોર્ચ્યુનેટલી શબ્દ પહેલો કેમ વાપર્યો? કે તમારો જે રિપોર્ટ હતો ને એને બાયોપ્સી કરાવવી પડશે. એમને તો એક જ શબ્દમાં બધું જ આખી દુનિયા જોઈ લીધી કે હવે મારે શું થશે, કેટલા મહિના મારો સમય છે અને આમ છે ને તેમ છે બધું. એક કલાક સુધી આ ખાલી પ્રેક્ટિકલ કરવાનું હતું. રિપોર્ટ કશો નોર્મલ એબ્નોર્મલ નહોતો, નોર્મલ હતો. સમજો, રિપોર્ટ નોર્મલ હતો પણ ખાલી એમનું સ્ટ્રેસ લેવલ માપવા માટે સાયન્ટિસ્ટની ટીમ બધું વોચ કરી રહી હતી કે એમનું શું થાય છે. એક કલાક સુધી બિચારા દેવજીભાઈને એવો અંડર સ્ટ્રેસમાં મૂક્યો અને વિચારો પર મલ્ટીપ્લાય થતા ગયા. શુગર આમનું પણ 120 હતું. આ શરૂઆત થઈ પહેલા એમનું પણ 120 હતું. આટલો ઢગલો શુગર ખાધી ને તો 330 થયું અને ત્રીજે દિવસે નોર્મલ થઈ ગયું. પણ આ સાહેબને એક અડધી ચમચી પણ આઈસ્ક્રીમની નથી આપી, કશું નથી આપ્યું, ફક્ત 1 કલાક તણાવમાં રાખ્યો અને પછી શુગર ચેક કર્યું તો એ ગયું 480. કેન યુ બિલીવ દેટ? આ સત્ય ઘટના છે. તમે શું ખાવ છો તેના કરતા તમને અંદરથી શું ખાય છે ને એને આપણે ધ્યાન આપવાની જરૂર છે. આ બધાની દવા શું છે? દર કલાકે 1 મિનિટ 3 વર્ષનું બાળક બનશો ને સાહેબ, બધી બીમારીમાં ફાયદો થશે. કરશો? કઈ કરવાનું નથી, મફતમાં મળ્યું છે, પછી શું કરવાનું? બધું મફતમાં મળેલું હોય ને, હમણાં કુરજીભાઈ ખાલી એવું કે ને, કુરજીભાઈ ખાલી એક્ઝામ્પલ આપું કે આજે એવું કે, આજે બધા ચલો હેવી પ્રસાદો, પ્રસાદી હેવી છે, જતી વખત અહીંયા બાર કોકના કેન મૂકું છું, કોક લેતા જજો, હેવી ખાધું છે ને લેતા જજો, એક નહીં બે ઉઠાવશે. કેમ? કે મફતમાં આપી રહ્યા છે. નંબર વન થશે શું કે પછી ગાડીમાં જાય અડધું પીસ અડધું મૂકી રાખશે, એ પડ્યું પડ્યું પછી ફેંકી દેશે. પણ એ જ જગ્યાએ કુરજીભાઈ એવું કે બાર 1 પાઉન્ડનું મળે છે, હું 0.25 પાઉન્ડમાં આપીશ, આમાંથી 50% લોકો નહીં લે. કેમ? એ 50 સેન્ટ કે અહીંયા સેન્ટ પેન્સ કહે છે અહીંયા આગળ, ઓકે 50 પેન્સમાં આપીશ તો 50 પેન્સ પણ નહીં ખર્ચે. કેમ? ખિસ્સામાંથી કાઢવા પડે છે ને, એ અઘરા પડે છે. જ્યારે મફતમાં આપશે ને તો 1 ના 2, 2 ના 3 લઈ જશે. આવી વસ્તુ છે
મફતમાં પોતાને એપ્લાય કરજો, ડેફિનેટલી રિઝલ્ટ મળશે. અને આ જ વસ્તુ જો હું તમે કન્સલ્ટેશન માટે આવો, હું તમારો કલાક લઉં ને જેટલો પાઉન્ડ લઈ લઉં, તો તમે એને કરશો, હા સાહેબે તો આટલા પાઉન્ડ લઈને કરી છે ને, એટલે આપણે કરવું જ જોઈએ. આવી માનસિકતા છે આપણી, રાઈટ? તો શુક્રવાર આપણે મફતમાં મારી વસ્તુને આપણે વેલ્યુ કરીએ. એટલે હવે ડાયાબિટીસવાળા લોકોને એવું નથી છૂટ આપતો કે તમે કાલથી ગળ્યું ખાવાનું શરૂ કરી દો, એવું નથી કહેવા માંગતો. પ્રમાણસર ખાઓ, પણ શુગર ના ખાશો. ગળ્યું ખાવું છે તો ફળફળાદીમાંથી ગળ્યું જેટલું ખાવું ખાઓ. સફરજન છે, કીવી છે, સ્ટ્રોબેરી છે, તરબૂચ છે, એવા ફળ ખાઓ કે જેથી ઇઝી પચી જાય. કેળા, દ્રાક્ષ અને કેરી, આનાથી દૂર રહો. બાકી બધા ફળ છૂટથી ખવાય. એની શુગર શું થશે, એમાં ફ્રુક્ટોઝ હોય, એ બોડીમાં જમા ના થાય, એ નીકળી જાય. પણ જે શુગર હોય ને એ બોડીમાં જમા થાય. ઠીક છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. અને હવે બે મિનિટ ખાલી કોરોના વાયરસ વિશે મેં કહ્યું હતું, એક એની બે ત્રણ મિનિટ માહિતી આપું છું. કોરોના વાયરસ વિશે લગભગ બધી જ સચોટ માહિતી ભાઈએ આપી દીધી છે, એટલે એને હું નહીં ડીપમાં જોઉં. ફક્ત આયુર્વેદમાં એનો શું સંદર્ભ છે હું તમને એ જણાવીશ. થોડાક વખત પહેલા હું મારા ઘણા મિત્રોના અને બાળકો બધા સાથે અમે પ્રવાસે ગયા હતા. એમાંથી નાના નાના બાળકો આવા હોય ને, તો એ બધા બાળકોને એક જગ્યાએ જમવાનું ભૂખ લાગી એટલે ઊભી રાખી અમે ગાડી ઊભી રાખી. એટલે હરી કેટલા કિલોમીટર સુધી, રાજસ્થાનમાં એવી જગ્યા હતી કે એમાં મળે જ નહીં રેસ્ટોરન્ટ, તો અમે જેવી આવી હોય ઊભી રાખી કે ભાઈ છોકરાઓ રડે છે તો જેવું મળે એવું ખવડાવીએ. તો એ ત્યાંથી ખાધા પછી ગાડી અમે આગળ લઈ ગયા, ને અડધા એક કલાક પછી જે બધા 6 કે 7 બાળકો હતા એમાંથી 3 બાળકોને કશું જ ના થયું, બાકી 4 બાળકોને ઉલટી ને ઝાડા થઈ ગયા. અને પછી મને એટલો મસ્ત એક્ઝામ્પલ બાળકોને સમજાવવા માટે મળી ગયું કે જો બેટા આ 3-4 જણને કેમ કશું ન થયું, એ જ ખાધું છે અને તમે બી એ જ ખાધું છે. તો મેં કીધું કે જો આ 3-4 બાળકો કેટલા વખતથી મેં એમને કહ્યું હતું એના પેરેન્ટ્સને, તો એ લોકો આયુર્વેદમાં સૌથી સારામાં સારું વસ્તુ જે જન્મથી લઈને મૃત્યુ સુધી ખવાય એવું ઘરનું કે વૈદનું બનાવેલું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ, જેનાથી દુનિયાના બધા વાયરસ, મેજોરિટી વાયરસ, કોરોનાનો હું દાવો નથી કરતો, પણ તમારી ઇમ્યુન સિસ્ટમ સારી હોય તો તમારે કોરોના પણ જલ્દીથી તમને ઇફેક્ટ ના કરે. એટલે આજે ઝંડુ, ડાબર, બૈદ્યનાથ, હિમાલયા એનું મહેરબાની કરીને મફતમાં આપતા હોય ને તો એ નહીં લેવાનું. કેમ નહીં લેવાનું? કારણ કે એ લોકો જેટલો માલ ઇન્ડિયામાં અને વિદેશોમાં વેચે છે ને એટલા તો આમળા જ નથી પાકતા મારા ભાઈ, તો એ લોકો શું નાખતા હશે? એટલે એ બધું ડિટેલમાં નથી જતા, પણ એ લોકો ખાલી માર્કેટિંગ કરવા માટે અંદર આમળાની જગ્યાએ ગાજર ઘણી વખત નાખે ને, ઘણી વખત દૂધી નાખે, અને મધ જે કહ્યું હોય તો મધ તો નાખે જ નહીં, એ શુગર જ નાખ્યા કરે. એટલે જે ઓરિજિનલ ચ્યવનપ્રાશ ખાવો હોય તમારે, તો કોઈ વૈદ ઇન્ડિયામાં તમારા ગામમાં હોય ને અને બનાવતો હોય ને, એન્જોડ મંગાવી લેવો, પણ બજારમાંથી તૈયાર લેવો નહીં કે જેથી કરીને તમને એનો પૂરો ફાયદો મળે. એટલે ચ્યવનપ્રાશ એક સારામાં સારી વસ્તુ છે ઇમ્યુન સિસ્ટમને પાવરફુલ રાખવા માટે. નંબર 2, જો તમને ઇન્ડિયામાં કોઈ ઓળખતું હોય તો હું 3 વસ્તુનું નામ બોલું છું, એ મંગાવી લેજો. 2 તો અહીંયા મળશે, 2, પણ 3 વસ્તુ કદાચ તમને ઇન્ડિયાથી મળશે. એક તો તમારે હળદર આપણા ઘરમાં હોય ને, તુલસી તમારે કદાચ હોય ને ના હોય એ બંને કદાચ, તુલસી, હળદર, તુલસી અને ગળો, લીમડાની ગળો આવે ને, લીમડો નહીં, લીમડાની ઉપર એક વાલ વેલ હોય છે, વેલ, એને ગળો વેલ કહે છે. એ ગળો સૂકી હોય તો બહુ સારી, નહીં તો એની તૈયાર ગોળીઓ પણ મળે છે, પણ હું તૈયાર ગોળીને સેકન્ડ ચાન્સ આપું, પહેલા એ તાજી અથવા સુકાઈ ગયેલી ગળો હોય તો ઇન્ડિયાથી મળે છે. અને એની તમને કદાચ માહિતી જોઈતી છે, હું તમને આપીશ ક્યાંથી મળે છે અને કેવી રીતના. પણ આ ગળો, હળદર અને તુલસીના પાના એ બધાને થોડું થોડું પલાળીને ઉકાળી દેવાનું, અડધું પાણી જેટલું ઉકળી જાય એક કપમાંથી,
અડધું ઉકળી જાય ને અડધું એ ગાળીને તમે રોજ પીશો ને એક કે બે વખત, તમારા નજીક કોરોના કોઈ પણ વાયરસ નહીં આવે ક્યારે પણ. અને ચ્યવનપ્રાશ, આ બે જ વસ્તુ યાદ રાખજો, બીજું બધું ભૂલી જજો. અને તમારું જે ખાવાનું છે ને એ તેલનો ઉપયોગ ઓછો કરો, ગાયના ઘીમાં ખાવાનો વઘાર કરાવડાવો તમે. ગાયના ઘીમાં વઘાર કરવાથી પણ તમારી ઇમ્યુન સિસ્ટમ સારી થાય, કારણ કે તેલને રિફાઇન કરવામાં જે કેમિકલ નાખે છે ને એને રિફાઇન કરવા માટે એની ઇમ્યુન સિસ્ટમ તમારી ખાઈ જાય છે કેમિકલ. એટલે હું તેલનો થોડો વિરોધી છું અને ગાયના ઘીનો તમને આગ્રહી છું. તો ગાયનું ઘી પણ સારું છે. અને કોઈને કંઈ પ્રશ્ન હોય તો બે મિનિટ આપું છું, તમે કરી શકો છો, અને નહીં તો પછી છેલ્લે યમન મળી શકે છે. આજે જો, બહુ સારો પ્રશ્ન છે. અચ્છા, જમવાની છૂટ છે, ચલો તમે 7 વાગે જમો, પણ તમને જેટલી ભૂખ લાગી હોય ને સાહેબ એના કરતા અડધું જમો. મારા દાદાજી મને બહુ એક્ઝામ્પલ મસ્ત આપ્યો હતો કે બધા આવી રીતના હાથ કરો તો ચલો. તો હવે એવું સાયન્સે શોધ્યું છે કે આપણા બે હાથમાં જેટલું ખાવાનું સમાય ને એટલી આપણા સ્ટમકની કેપેસિટી છે. હવે આ ભાઈ જેમ બોલ્યા એમ પછી આટલો ટેકરો પણ થઈ શકે ને મોટો, આમ હાથમાં ટેકરો પણ થઈ શકે ને અમુક બુદ્ધિ. તો જેટલો ટેકરો અહીંયા કરશો એટલો ટેકરો પેટમાં આવશે. એટલે તમને હવે કહી દઉં છું કે સાંજે જમવું હોય તો જેટલું બે હાથમાં આવતું હોય ફ્લેટ એટલું જમશો ને કદી પ્રોબ્લેમ નહીં આવે. પછી તમે 7 વાગે બી જમો કે 8 વાગે બી જમો, અને છતાંય ભૂખ લાગે છે તો કાર્બોહાઈડ્રેટ્સ બહુ ઓછા, ફાઈબર્સથી પેટ ભરો. શાક છે, સલાડ છે, ફ્રૂટ છે, રોટલી તો ખાલી એક કે બે જ ખાઓ. શાક તો ખાલી શાક ભલે ખાઓ, પણ રોટલી કે ભાત એ ખાલી ઓછા ખાઓ. બાકી શાક, ફળ અને સલાડથી પેટ ભરી નાખો. જો રાત્રે મોડા ખાવાની પેટ ભરીને ખાવાની ઈચ્છા થાય તો પહેલો પ્રયાસ તો એ કરો કે 6 વાગે સુધી ખાઓ. ન થાય તો તમે 7-8 વાગે ખાઓ. તો કેટલું ખાઓ? જેટલું ખાલી બે હાથમાં આવે ફ્લેટ એટલું જ ખાઓ. અને છતાંય ભૂખ લાગે તો પછી ફાઈબર્સ વધારે ખાઓ, એટલે ફ્રૂટ ને સલાડ ને શાક. ઠીક છે? ઓકે, બીજું કઈ પ્રશ્ન? યસ. તમે અમૃત ચૂકી રહ્યા છો. મિકેનિઝમ બોડીનું એવું છે કે વચ્ચે પાણી પીવાથી તમારું પાચક રસ થોડોક ડાયલ્યુટ થશે તો આખું ખાવાનું પચાવશે. તમે વચ્ચે પાણી નથી પી રહ્યા તો તમારો પાચક રસ એ થોડો સ્નિગ્ધ રહેશે, એટલે ફેલાશે નહીં. તમે થોડુંક અમૃત તમે મિસ કરી રહ્યા છો એવું આયુર્વેદ શાસ્ત્ર કહે છે. યસ. રાત્રે જો પહેલામાં પહેલી દવા તો એ છે કે જે લોકોને 60 વર્ષથી ઉપરની એમ લોકોની કોથળી એટલે યુરિનરી બ્લેડર છે ને એ લોકોનું લૂઝ પડી જાય. એટલે તમે જે રાત્રે પ્રવાહી લો છો ને એ રાત્રે પ્રવાહી, હા હું એવું ક્યારેય પણ નહીં કહું કે 60 વર્ષથી ઉપરના એ રાત્રે પાણી બિલકુલ ના પીવું જોઈએ એવું તો નહીં જ કહું. કારણ કે આયુર્વેદ એવું માને છે કે હૃદયને થોડુંક ભીંજવેલું રાખવું જોઈએ, થોડું લુબ્રિકન્ટ રાખવું જોઈએ, એ તમારે પાણીથી રહે. પણ એટલું બધું પાણી બી ના પીશો. કેવું પાણી પીવા હું તમને સમજાવું કે તમારું 80% પાણી તમારે સાંજે 6 વાગ્યા સુધીમાં પતાવી દેવાનું, સૂર્ય અસ્ત થાય પહેલાં. 80% ખાલી 20% પાણી તમારે થોડું તો જમ્યા પહેલાં કે કલાક પછી પીવાના છો. પણ એક પાલો નાનો 8 ઉન્સનો એ તમારે સુવાના પહેલાં નવશેકો કરવાનો. નવશેકો એટલે ગરમ થોડો કરવાનો. એ એક ઘૂંટરો મોઢામાં મૂકો અને 5-10 સેકન્ડ સુધી એને મોઢામાં લાળ મિક્સ થવા દો. ફરી બીજો એક ઘૂંટડો પીવો, 10-15 સેકન્ડ લાળ મિક્સ થવા દો. એવી રીતના એક એક ઘૂંટડા 5 વખતમાં તમારો ગ્લાસ પતી જશે. બસ એ 15-10 સેકન્ડ જેવું તમે મૂકશો ને તો તમારી લાળ એ દવાનું કામ કરશે. ગરમ પાણી હશે થોડું અને લાળ તમારી મિક્સ થશે, એટલે પાણી પચશે તમને, ઝડપથી નહીં ઉઠાવે. અને બહુ ઝડપથી ઉઠાડતા હોય વારે વારે તો તમારે કાળા તલ આવે ને, બ્લેક સેસમી સીડ્સ, કાળા તલ એ રાત્રે સૂતા પહેલાં 1 ચમચી
ખાઈ લેવાના. અરે આ કાળા તલ ઉપર તો મને યાદ આવ્યું, હમણાં જ ઇન્ડિયાથી એટલે અમેરિકાથી એક વ્યક્તિ ઇન્ડિયા આવ્યા અને બધા ઘણા લોકોને લઈને આવ્યા, સાહેબ તમે આવ્યા હતા ફલાણી જગ્યાએ અને આ તમે કાળા તલનું કહ્યું હતું, સાહેબ કેટલાય રિપોર્ટો કર્યા હતા, કશું કાળા તલથી સાવ થઈ ગયું. મને તો મેં કીધું હશે તો મને યાદ નહીં રહ્યું. તો એ ભાઈ મને હોતા હોતા આવ્યા હતા, સાહેબ તમારો આ નુસખો બહુ જોરદાર છે. હું કદાચ 10 જણને કહું તો 5 જણને ના પણ અસર થાય, પણ તમે તમારી રીતે કરજો, નહીં થાય તો બીજો રસ્તો કાઢીશું. હું અમેરિકામાં ISSOમાં લગભગ 90% મંદિરોમાં જઈને સેવા આપી ચૂક્યો છું, અમુકમાં 2-3 વખત બી આપી ચૂક્યો છું, અને આજે મને અહીંયા લાભ મળ્યો છે. આપણે સૌથી વધારે આભાર તો આપણે કુળજીભાઈનો માનવાનો, કારણ કે આ પુણ્યનું કામ છે, જેમાં આમાંથી કોઈ જે સાવ થશે તો પુણ્યનો ભાગીદાર તો હું તો ખરો જ, પણ એટલા કુળજીભાઈ પણ છે. અને નેગેટિવ ના વિચારીએ, થોડુંક પોઝિટિવ વિચારીએ, ભલે આમાંથી કંઈક ક્ષતિઓ હશે તો આપણે પોઝિટિવ વિચારતા આવીએ તો આપણે કુળજીભાઈ માટે જોરદાર તાળીઓ પાડીશું. અને કોઈને કંઈ પણ પૂછવું હોય તો હજુ હું 18 તારીખ સુધી અહીંયા છું, લંડનમાં હેરોમાં હઈશ. ઘણી વખત મારે લેસ્ટરના પ્રોગ્રામ છે, ઘણી વખત મારે બ્રેડફોર્ડ જવાનું છે, પણ હું બધી સરવાળે વધારે પડતો ટાઈમ મારો હેરો વેમ્બલીના એરિયામાં છું. કંઈ કોઈને પૂછવું હોય તો નંબર કુરજીભાઈ પાસે પણ છે, અને કદાચ તમને ફીડબેક આપવું હોય તો અમે તમને ઈમેલ પણ આપીશું. તમે જે આ બધું અનુભવ કર્યો, 1 મહિના પછી 2 મહિના પછી 3 મહિના પછી તમને સારું લાગે તો એનો ફીડબેક મોકલજો, જેથી કરીને અમે ઇન્સ્યોરન્સવાળા જોડે લડી શકીએ, એમાં ફાયદો થાય. જેટલું તમે ફીડબેક વધારે આપો ને તો ઇન્સ્યોરન્સ કંપની એટલા ફીડબેક જોઈને એ લોકો અને વધારે સાતત્ય ગણે એ લોકો. ચલાવ્યો, ઓકે, થેન્ક યુ વેરી મચ. અને મને આનંદ થયો. સૌને જય સ્વામિનારાયણ.